તો અહીંયા આવે અને જે તે વિષય જે નક્કી કર્યો હોય એ વિષય ઉપર પોતાનું મંતવ્ય રજૂ કરે આજે આ પચીસમું સત્ર છે અને વી આર રિયલી ફોર્ચ્યુનેટ કે આજે આપણે જે વિષય ઉપર ચર્ચા કરવાના છીએ અને જે વિષયની ઉપર આપણે બધા જ સંકળાયેલા છે આ વિષય આપણે બધાને સ્પર્શે છે અને ખાસ કરીને આજના યુગમાં જ્યારે એટલી બધી વિવિધતા આપણને નજરે સમાજની અંદર પડે છે ત્યારે આ શિક્ષણ એટલે શું શિક્ષણ કેવી રીતના હોવું જોઈએ શિક્ષણ શા માટે જોઈએ કેવી રીતના આપી શકાય એમાં કયા કયા ઓપ્શન્સ છે આપણે કેવી રીતના એ દિશામાં આગળ વધીએ એને માટે આજે બે વ્યક્તિઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે આ બંને જણાના પોતાના અનુભવો અલગ છે અને બંને જણા આજનો જે આપણો આ વિષય છે પાથ ટુ એક્સપિરિયન્શિયલ લર્નિંગ એટલે અનુભવ સિદ્ધ શિક્ષણ અને શિક્ષણની સાથે અનુભવો આ બંને એકબીજાના પર્યાય છે આ બંને જે વ્યક્તિઓ છે બંને પોતપોતાની રીતે એમના વિચારો દેખીતી રીતે અલગ લાગે પણ બંને મળે છે એક જ જગ્યાએ એ લોકોને ખબર છે કે અમારો હેતુ શું છે અને એના માટે આપણે આ લગભગ એકથી દોઢેક કલાકનો આ કાર્યક્રમનું આયોજન છે આ કાર્યક્રમની અંદર આપણી વચ્ચે મિતાબેન ઝવેરી મિતાબેન પોતે વર્ષોથી શિક્ષણની સાથે સંકળાયેલા અલગ અલગ શિક્ષણ સંસ્થાઓની સાથે સુરતની અંદર તેનો બહુ ગાઢ પરિચય છે અને ગુજરાતની એક મોખરાની સંસ્થા ગુજરાતી કેળવણી પરિષદ કે કેળવણી અને શિક્ષણ આ બે શબ્દને આપણે આમ બહુ સહજતાથી એકબીજાના પર્યાય તરીકે ઉપયોગમાં લઈએ છીએ પણ કેળવણી અને શિક્ષણ બંને શા માટે જુદા છે અને કેમ જુદા છે એની વ્યાખ્યા બહુ વ્યવસ્થિત રીતે જે સમજ્યા હોય અને જેણે ઉતારી છે જીવનની અંદર અને જ્યાં પણ એ પોતે જાય ત્યાં પર્ટિક્યુલર વાત એમણે પ્રસરાવી છે એવા મિતાબેન ઝવેરી પોતે કેળવણી એટલે શું એના ઉપર વાત કરશે અને આજના સંદર્ભમાં આ કેળવણીનું મહત્વ શું છે એની વાત અને વિચારો રજૂ કરશે અને એમની સાથે એક યુવાન એકદમ તરવરાટ ધરાવતો એક વ્યક્તિ ગૌતમ સખિયા આ ગૌતમ એટલે એક અલગ જ પ્રકારની વ્યક્તિત્વ પોતે ધરાવે છે એન્જિનિયરિંગ કર્યું અને એન્જિનિયરિંગ કર્યા બાદ મલ્ટીનેશનલ કંપનીમાં કામ કર્યું ત્યારબાદ કેનેડા ગયા અને આપણા લોહીની અંદર કંઈક એવું હોય કે જે આપણને સતત જે કરવું છે એ કરવા તરફ સતત પ્રેરે તો આ ભાઈએ પણ પોતે એનો અમદાવાદ કેનેડાની જે નોકરી હતી એમની એ છોડી દીધી અને બસ એક દિવસ એ અને એમના ધર્મપત્ની એ બંને સુરતમાં પાછા આવે છે અને કહે છે કે અમારે શિક્ષણની ઉપર કામ કરવું છે અને આજે હોમ સ્કૂલિંગ એટલે એનો આ દિવાલો વગર આપણે કેવી રીતના આપણા બાળકોને ભણાવી શકીએ અને હોમ સ્કૂલિંગનું કારણ કે પાયાનું જે ચણતર કરવાનું છે એ ચણતર કરવાનું કામ ગૌતમભાઈએ હાથમાં લીધું છે તો આ બંને વ્યક્તિઓ પોતપોતાના વિચારો રજૂ કરશે કેળવણી એટલે શું અને શિક્ષણ એટલે શું સ્કૂલની ચાર દિવાળી વચ્ચે બી આપણે કેવી રીતના ભણી શકીએ અને બાગની અંદર બેસીને પણ આપણે કેવી રીતના ભણી શકીએ ભણાવી શકીએ અને એમાં આવતા પ્રશ્નો એમાં આવતા ચેલેન્જીસ એના રિઝલ્ટો શું હોઈ શકે એના ઉપર આ બંને વ્યક્તિઓ છણાવટ કરશે તો આપણા બંને આપણા મિત્રોને તાળીઓના ગડગડાટથી સૌથી પહેલાં તો વધાવી લઈએ અને એસઆર કે નોલેજ ફાઉન્ડેશનની પરંપરા રહી છે કે જ્યારે પણ જે મિત્રો આવે તેનું આપણે એક છોડથી સ્વાગત કરીએ તો હું આ બંને મિત્રોનું છોડથી સ્વાગત કરવા માટે દે અમી યાજ્ઞિકને વિનંતી કરીશ કે બેન આવો અને આ બંને મિત્રોનું સ્વાગત કરો છોડથી સૌથી પહેલાં મિતાબેન યસ આવો ગૌતમભાઈ આપણે છેલ્લે પ્રશ્નોત્તરી રાખીશું બરાબર તો આઈ થિંક આપણે શરૂ કરીએ હું મિતાબેનને વિનંતી કરું કે મિતાબેન આવે અને પોતાના વિચારો રજૂ કરે ત્યારબાદ ગૌતમભાઈ અને પછી પ્રશ્નો કેળવણી જોડે છે એટલે અમે બંને જોડાઈ ગયા છે અને અમે એવું વેચી લીધું છે પહેલા હું વાત કરીશ ગૌતમભાઈ કરશે પાછી હું આવીશ પાછા ગૌતમભાઈ આવશે સૌને નમસ્કાર હલો એસઆર કે નોલેજ ફાઉન્ડેશન અને એના વતી મારા વડીલ મિત્ર શ્રી કમલેશભાઈએ મને અહીંયા આમંત્રિત કરીએ માટે હું એમની આભારી છું કમલેશભાઈનું કેણ આવે એટલે ના પાડવાની જ ન હોય ગમે તે વિષય હોય અને એ પણ એટલો સરસ વિચારીને જ વિષય આપતા હોય કે એમાં અભ્યાસ કરવાની બહુ મજા પડી જાય ગમે એટલું જાણતા હોઈએ પણ એમ લાગે કે એમની અપેક્ષા એ આપણે ખરા ઉતરીએ ત્યારે સાચા અને એટલે થોડો અભ્યાસ કરવાનો પ્રયાસ કર્યો છે ને જે તમારી સમક્ષ મૂકીશ ગુજરાતમાં કેળવણીની જે પાયા ધરોહર કહી શકાય એવી એક સંસ્થા એટલે લોકભારતી સણોસરા મનુભાઈ પંચોળીની સંસ્થા અને એટલે આ તકે મને મનુભાઈ પંચોળી પણ યાદ આવે જ મનુભાઈ એવું કહેતા કે શિક્ષણ સાહિત્ય અને સેવા માણસને એટલે કે વ્યક્તિને મનુષ્ય ન બનાવે એમાં કંઈક રોપે નહીં એનો વિકાસ ન કરે તો એ નકામાં છે અને અહીંયા જ્યારે મારે કેળવણી એટલે શું એની વાત કરવાની છે ને ત્યારે મને એવું લાગ્યું કે મારે સાહિત્યને પણ એમાં જોડવું જોઈએ એટલે મારી વાતની શરૂઆત એટલે અલગ નથી આ વાત પણ એમાં કેળવણીની જ વાત છે આ સાહિત્ય હું જે કંઈ તમારી સમક્ષ શરૂઆતમાં રજૂ કરું છું એમાં તમે કેળવણીનો મુદ્દો પકડી જ લેશો એ મને ખાતરી છે રચના છે કવિશ્રી સુરેશ દલાલની શીર્ષક છે મારે વહેલા જાગવાનું છે નોકરીએ ભાગવાનું છે ટપાલો વાંચવાની છે કાગળો લખવાના છે ફોન ઉંચકવાના છે સામે ઝીંકવાના છે મારે વહેલા જાગવાનું છે નોકરીએ ભાગવાનું છે ટપાલો વાંચવાની છે કાગળો લખવાના છે ફોન ઉંચકવાના છે સામે ઝીંકવાના છે શબ્દો જોજો તમે એક લંચ અવર્સ ચૂકવવાના છે બગાસા ખાવાના છે સુસ્તી કાઢવાની છે ટાઇપિંગ કરવાનું છે ઓવર ટાઈમ મેળવવાનો છે ત્યાંથી છૂટવાનું છે મિત્રોને મળવાનું છે નિંદામાં ભળવાનું છે રસ્તો સીધો છે બસ લાલ છે મકાન ચોરસ છે પૃથ્વી ગોળ છે ઘરે આવવાનું છે બૂટ ઉતારવાના છે ટાઈ કાઢવાની છે વાતો કરવાની છે જમવાનું છે પાણી પીવાનું છે ઘૂંટડા ગળવાના છે પાણી પીવાનું છે ઘૂંટડા ગળવાના છે રેડિયો સાંભળવાનો છે બત્તી બુજાવાની છે પ્રેમ કરવાનો છે સૂવાનું છે સપનાએ આવવાનું છે રસ્તો દેખાતો નથી બસમાં જગા નથી મકાનને આકાર નથી સમય ગોળ છે ફરી પાછા પાછા ફરી જરી મરી મરી જરી ફરી ફરી વહેલા જાગવાનું છે હા કહેવાની છે ને હસવાનું છે હું આટલું જ કહીને બેસી જાઉં ને તો તમને બધાને સમજાઈ ગઈ છે કેળવણી બરાબર છે સુરેશભાઈએ આ મુંબઈની વાત કરી છે પણ આજે આપણે જોઈએ છીએ કે ઘણા બધા શહેરો ઘણા બધા આ જ ઘટમાળમાં આ જ ભાગદોડમાં છે અને ત્યાંથી ક્યાં સુધી પહોંચવાનું છે એ બીજા કાવ્યની વાત તો એમાં આપણને યાદ આવે ધ્રુવભાઈ અને બહુ જાણીતું કાવ્ય બધાને આવડે છે ઓ ચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે આપણે તો કહીએ કે દરિયાશી ને ઉપરથી કુદરતની રેમ છે ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે આપણે તો કહીએ કે દરિયાસી ને ઉપર તો કુદરતની રેમ છે ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ ખિસ્સું ફાટેલું જ છે ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ એકલો ઊભું ને તોય મેળામાં હોવ એવું લાગ્યા કરે છે મને રોજ તાળું વસાય ને તાળું ને એવડી પટારીમાં આપણો ખજાનો હેમ ખેમ છે આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે પરમ તત્વ સાથેનું અનુસંધાન આંખોમાં પાણી તો આવે ને જાય આંખોમાં પાણી તો આવે ને જાય નથી ભી નાશ થતી ઓછી વધઘટનો કાઠાઓ રાખે હિસાબ વધઘટનો કાઠાઓ રાખે હિસાબ નથી પરવા સમંદરને હોતી લાગણીનો સમંદર અંદર ઘૂઘવે છે સૂરજ તો ઊગે ને આથમીએ જાય સૂરજ તો ઊગે ને આથમીએ જાય મારી ઉપર આકાશે એમ નેમ છે આપણે તો કહીએ કે દરિયા સી મોજમાં ને ઉપરથી કુદરતની રેમ છે કેળવણીનું આ જ કાર્ય છે અને છતાં આપણે કેળવણી એટલે શું એવું થોડું સમજવું હોય તો ચિંતકો જે કહી ગયા છે એમાં ભારતીય સંસ્કૃતિનું બહુ જાણીતું વાક્ય સૂત્ર એટલે સા વિદ્યા યા વિમુક્ત જે મુક્ત કરે છે એ વિદ્યા છે એ શિક્ષણ છે ને એ જ કેળવણી છે શબ્દ કોઈ પણ વાપરો બહુ પાતળી પાતળી ભેદરેખા છે પણ જે મુક્ત કરે છે ક્યાં ક્યાંથી મુક્તિ મળે છે આપણે આગળ જોઈશું ઘણા બધા કેળવણીકારો આપણે અઢારમી સદીથી જોઈએ ને તો ઋષોથી લઈને આજે આપણે મૂળશંકરભાઈને લો કે જુગતરામભાઈ દવે સુધીની વાત કરી અને હવે ઘણા બધા શિક્ષકો હમણાં જ અમે વાત કરતા હતા કમલેશભાઈના મેં કે ઘણા બધા શિક્ષકો એવા છે કે જે પ્રયોગો કરી રહ્યા છે અને એને કેળવણી જ કહી શકાય તો એ બધા સુધીની વાત એ બધા જ કેળવણીને જુદી જુદી રીતે મૂકે છે પણ બધા જ એક જ જગ્યાએ પહોંચે છે અને એનો સાર એટલે જે સ્વની ઓળખ કરાવે સ્વનો વિકાસ કરાવે અને એમ કહી શકાય કે વિકાસ તરફ ડગ માંડીને સ્વની ઓળખને પૂર્ણતયા લઈ જાય તે કેળવણી છે સ્વનો સમાજ સાથે અનુબંધ સાધે હું એકલો નથી મારી સાથે આખો સમાજ છે સમાજને ઉપર લાવવાનું સમાજમાં મૂલ્યનું રોપણ આરોપણ કરવાનું અને મૂલ્યો જે ખોટા સ્થાપિત થયા છે એવા ખોટા મૂલ્યોને મારે હટાવવાના એ પણ મારી જવાબદારી છે આ સમજણ જે આપે તે કેળવણી છે અને સ્વનું પરમ તત્વ સાથેનું જોડાણ કરાવી આપે મારી ઓળખ એકવાર મને થઈ જાય મારી જવાબદારી મને સમજાઈ જાય મારું ક્યાંથી ઉદભવવું છે અને ક્યાં મારે સમાઈ જવાનું છે એ મને સમજાઈ જાય છે એ કુદરતને ઓળખી લઉં છું ત્યારે મારું તત્વ સાથેનું જોડાણ સધાઈ જાય છે અને આ આખી જે પ્રક્રિયા થાય છે એ ચાર દિવાલમાં જ થાય એ જરૂરી નથી ચાર દિવાલમાં ન જ થાય એવું પણ નથી એ પ્રક્રિયા કરનાર અને ઝીલનાર કોણ છે એના ઉપર બધો આધાર્ય છે આ બંને જ્યારે ચારિત્રવાન હોય છે ત્યારે આ શક્ય બને છે હવે આગળ મેં કહ્યું ને કે મુક્તિ અપાવે મુક્તિ અપાવે તે કેળવણી તો અહીં એક પંક્તિ યાદ આવે કે કભી કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા કહી જમી તો કહી આસમા નહીં મિલતા આ જ ભાગદોડ છે ને પહેલાં કાવ્યમાં આપણે જોયું રોટી કપડાં અને મકાન માટેની જ આખી ભાગદોડમાં બિચારો જીવન ભૂલી જાય છે પણ એનું જીવન વ્યવસ્થિત ચાલે એની આ મુખ્ય જરૂરિયાતો પૂરી થાય એની એના એના પરિવારની એના માટેનું શિક્ષણ અને કૌશલ્ય બંને વ્યક્તિને મળી રહે એ હેતુ કેળવણીનો છે બીજું છે માનસિક સ્વાવલંબન આ પેલું આર્થિક સ્વાવલંબન હતું કે જેમાં રોટી કપડાં અને મકાન માટેની ભાગદોડ અને એના માટેનું કૌશલ્ય જ્યારે પ્રાપ્ત થઈ જાય છે ત્યારે એ સ્વાવલંબન એનું આવી જાય છે एकड़वणी द्वारा मानसिक स्वावलंबन तो ए गुलजार जी मन याद आवे आकाश के उस पार भी आकाश है आकाश के उस पार भी आकाश है आकाश पे बहते समय की तरह बहते चलो जैसे बहती है ये हवा बहुत सरस बात केड़वणी ने गुलजार जी कही दी थी मुक्तता વિચારનું સ્વાતંત્ર્ય અહીંયા છે વિચારનું સ્વાતંત્ર્ય મળે છે એટલે મૌલિકતા ખીલે છે કલ્પના શક્તિ ખીલે છે ચાતુર્ય ખીલે છે આને ગધેડું જ કહેવાય પેલી વાર્તા છે ને અરે પંડિતજી તમે આ ગધેડું લઈને ક્યાં ચાલ્યા ગાય લઈને જતા હોય છે અને ત્રણ જણ આવીને કે છે આ ગધેડું લઈને ક્યાં ચાલ્યા અને પેલો બિચારો છોડીને જતો રહે છે આજનું શિક્ષણ ક્યાંક ક્યાંક આવું છે કે મોટે ભાગે છે પણ વ્યક્તિ વ્યક્તિ પોતાની રીતે વિચારે પોતાની બુદ્ધિથી વિચારે એવી સ્વતંત્રતા જ્યાં મળે કે હા બેટા તું કહે છે તો આમ પણ હોઈ શકે તું કહે છે તો આમ પણ હોઈ શકે આ સ્વાતંત્ર્ય જે આપે તે કેળવણી અને ત્રીજું નિર્ણય લેવાનું સ્વાતંત્ર્ય કંઈ પણ કરવું છે બાળકને કે વ્યક્તિને કેળવણી છે ને અવિરત ચાલતી પ્રક્રિયા છે એ માત્ર શાળાની સાથે આપણે બાંધી દઈએ તો નહીં ચાલે હું કે તમે પણ અત્યારે કેળવાઈ રહ્યા હોઈએ છે ઘણી બધી બાબતમાં તો બાળક કે વ્યક્તિ પોતાના નિર્ણયો સાચા લઈ શકે નિરક્ષીરનો વિવેક એનો ખીલે એ કેળવણીનો હેતુ બને ચારિત્ર નિર્માણ બહુ મહત્ત્વનો મુદ્દો છે અહીં ચારિત્ર માત્ર કેળવણી લેનારનું જ હોય એવું નહીં કેળવણી આપનારનું પણ ચારિત્ર ઘડતર થયું હોય ત્યારે જ આપણે સારીને સાચી થતી હોય છે અહીં ફરી હું દક્ષિણામૂર્તિને યાદ કરીશ એટલે કે નાનાભાઈ ભટ્ટને યાદ કરું તો નાનાભાઈ ભટ્ટ જ્યારે પોતે શિક્ષક તરીકે હતા અને મૂળશંકરભાઈ ભટ્ટ પણ આપણે હવે કેળવણીકાર તરીકે ઓળખીએ છીએ ત્યારે મૂળશંકરભાઈ ભટ્ટ કિશોરાવસ્થામાં હતા ને લખે છે કે પોતે અછતમાંથી આવેલા કિશોરાવસ્થામાં આવ્યા દક્ષિણામૂર્તિમાં અને જ્યારે એના કોઈ મિત્ર સાથે મિત્ર થોડો પૈસાવાળો હતો સારા સારા કપડાં પહેરતો હતો તો એક વખત એણે પોતાના એક જોડ સારા કપડાં મિત્રને પહેરાવ્યા મુશંકરભાઈને એમ સુવાળા હતા એવું કહે છે અને એ પહેરીને તો આપણે તો કે રાજા એની સાથે રેલગાડીમાં ફરવા ગયા ફરીને પાછા આવ્યા નાના ભાઈએ બોલાવ્યા અને બહુ પ્રેમથી કહ્યું પ્રેમ એ કેળવણીનો પાયો છે બહુ પ્રેમથી કહ્યું કે ભાઈ એ સંસ્થામાં ભાઈ ભાઈઓને બધાને ભાઈ કે ગમે એટલા નાના હોય અને બહેનોને બેન કહેવાય છે ભાઈ આપણે અહીંયા માત્ર ભણવાનું નથી પ્રમાણિકતા પણ શીખવાની છે મૂળશંકરભાઈ સમજ્યા નહીં કે શું કહે છે મને કંઈ પણ બીજું કયા વગર એના હાથમાં પૈસા મૂક્યા અને કહ્યું કે જાઓ સ્ટેશન માસ્ટર પાસે અને એમને કહો કે અમે અહીંથી અહીં સુધીની સફર કરેલી અને વગર ટિકિટે કરેલી તો એની બે ટિકિટ અમને કાપી આપો આ ચારિત્ર ઘડતર છે અને આ ચારિત્ર ઘડતર કેળવણી કરે છે અહીં ફરી ગુલઝારજીને યાદ કરું ને તો ફિલ્મ ગુડ્ડી યાદ આવે ને ઘણી બધી પ્રાર્થનાઓ આપણી પાસે છે ગુજરાતીમાં પણ છે પણ આ તો બહુ જાણીતી હોય એટલા માટે હું યાદ કરું છું આપણે ત્યાં વૈષ્ણવજન પણ ખૂબ જાણીતું છે ને ચારિત્ર ઘડતર અને કેળવણીનું જ પાયાનું કહી શકાય પણ ગુલઝારજીની એ પ્રાર્થના યાદ કરું તો હમ કો મન કી શક્તિ દેના મન વિજય કરે દૂસરો કે જય સે પહેલે ખુદ કી જય કરે ઇકબાલે પણ કહ્યું છે ને ખુદકો કર બુલંદ ઇતના કે ખુદા ખુદ સે પૂછે કે બતા તેરી રજા ક્યાં હૈ તો આવી નાની 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 બાબતોને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધીએ તો કેળવણી હાથ વગી છે આપણે સૌ બાળપણથી અત્યાર સુધી પરિવારમાં અને આમ જોઈએ તો પરિવાર જ કેળવણીનો પાયો છે એ પણ કહી શકાય કારણ કે બાળક જન્મે છે પરિવારમાં અને શાળાએ જાય ત્યાં સુધી પરિવારમાંથી જ કેળવાતું હોય છે ઘણા બધા અનુભવ લેતું હોય છે તો માતા પિતા શિક્ષક અને સમાજ આ ત્રણેય જાગ્રત રહેશે ત્યારે કેળવણી આપણે જે ઈચ્છીએ છીએ એ કેળવણી સાકાર થશે મને લાગે છે કેળવણીની આટલી વાત અહીં પૂરતી છે ગૌતમભાઈને નમસ્કાર બધાને ફરીથી હું આભાર વિધિ નથી કરતો મારા વતી મિતાબેને વાત કરી દીધી સીધા જ આપણે વિષયમાં જઈએ તો મિતાબેને જે રીતે વાત કરી કે ખરેખર શિક્ષણ કહીએ કેળવણી કહીએ વિદ્યા કહીએ જે પણ લેબલ આપીએ એનો હેતુ શું છે કે માણસના જીવનનું ઘડતર માણસે જીવનમાં શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ આની સમજ આ એનો હેતુ છે અને આના માટે એક શિક્ષણ સંસ્થા સ્થપાયેલી છે તો આપણને ખબર છે અને આખી દુનિયામાં આ વસ્તુ આજે સંભળાય છે કે શિક્ષણની અંદર બદલાવ લાવવાની જરૂર છે આપણે અહીંયા વિચારીએ કે ફોરેનની અંદર બહુ સારું એજ્યુકેશન છે કેનેડામાં એવું સમજાતું કે વી નેડ ટુ ટ્રાન્સફોર્મ ધ એજ્યુકેશન સિસ્ટમ એટલે આપણને લાગે કે એ સાચા એને લાગે કે આમાંય હજુ કંઈક બાકી છે તો ચેન્જ કરવાની જરૂર છે આખી દુનિયાને ખબર છે છતાં પણ આપણે ફરીથી એક વખત ચેન્જ કરવો જોઈએ એના વિશે જોશું સાબિત કરવાનો હેતુ નથી પણ ચેન્જ કરીને શું કરવું અથવા તો ચેન્જ શા માટે કરવાની જરૂર છે એ સમજવું અગત્યનું છે તો એ રીતે આપણે થોડું એના વિશે જોશું તો આપણને ખબર છે કે એજ્યુકેશન અથવા શિક્ષણ બે પ્રકારનું હોય એક તો ફોર્મલ એજ્યુકેશન બીજું ઇનફોર્મલ એજ્યુકેશન ફોર્મલ એજ્યુકેશન એટલે જ્યાં ઔપચારિક રીતે બેસી અને વિદ્યાર્થીને ખબર છે કે મારે શીખવાનું છે શીખવાડ્યાને ખબર છે કે હું આને આ વસ્તુ આ વિષય શીખવાડવાનો છું તો એક ફોર્મલ જે પદ્ધતિ થઈ એને આપણે ફોર્મલ એજ્યુકેશન કહીએ કે જે મોસ્ટલી સ્કૂલમાં ટ્યુશન ક્લાસીસમાં અથવા તો બીજી કોઈ પણ એક્સ્ટ્રા એક્ટિવિટીઝ ચાલતી હોય એના ક્લાસીસ ચાલતા હોય ડાન્સ ક્લાસીસ વગેરે વગેરે તો આ બધાને આપણે ફોર્મલ એજ્યુકેશન કહીએ કે જ્યાં એક ઔપચારિક રીતે વ્યક્તિને કોઈક વિચાર કલા આ બધું શીખવવામાં આવતું હોય તો શિક્ષણ માટેનો જે ઔપચારિક શિક્ષણનો જે પાયો છે સ્કૂલ તો ત્યાંની હાલત અત્યારે કેવી છે એના વિશે થોડું આપણે જોઈએ પહેલાં કે શાળાની અંદર અત્યારે કેવી હાલત છે તો ગળાકાપ સ્પર્ધા તો સ્પર્ધા સુધી હજુય ચલો એવું માનીએ કે ઠીક હતું કે હું બીજા કરતાં સારો બનવો જોઈએ માણસનો એક સ્વભાવ છે કે સુપિરિયરિટી પ્રાપ્ત કરવાનો કે હું કેવો બનવો જોઈએ બધાથી બેસ્ટ આ એક માણસનો નેચરલ સ્વભાવ છે તો ત્યાં સુધી હજુ ઠીક હતું પણ જ્યારે ગળાકાપ સ્પર્ધા ગળાકાપ આવ્યા તો સમજવાનું કે પ્રોબ્લેમ છે કે હું શ્રેષ્ઠ બનવા માટે હું મારા ઉપર પ્રક્રિયા કરવાના બદલે હું બીજાને પણ હવે કંઈ ડેમેજ કરવા માટે તૈયાર થઈ ગયો અને આપણને ખબર છે કે અત્યારે સ્કૂલની અંદર આવી બધી ઘટનાઓ બનતી રહે છે કે જેની અંદર વિદ્યાર્થી એક વિદ્યાર્થી બીજાને કંઈ નુકસાન કરે શું કામે કેમ કે મારે એના કરતાં આગળ નીકળવું છે તો આ એક જે કોમ્પિટિટિવ અલ્ટ્રા કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ જે ક્રિએટ થયું છે આજની તારીખમાં એ ખૂબ જ હાનિકારક છે બીજું કે સ્કૂલની અંદર અથવા શિક્ષણ વ્યવસ્થાની અંદર ઇન જનરલ કે હેતુ શું છે અત્યારે કે એનો હેતુ જીવન ઘડતરનો છે આપણને ખબર છે કે કોઈ પણ શિક્ષણ વ્યવસ્થા કે જે માણસને શક્તિશાળી ના બનાવે માણસ એટલે માણસનું શરીર મન બુદ્ધિ ચારિત્ર આ જે પણ શિક્ષણ વ્યવસ્થા તાકાતવાળી શક્તિશાળી ના બનાવે એ વ્યર્થ છે તો અત્યારના અત્યારની એજ્યુકેશન સિસ્ટમનું એમ શું છે કે બાળકો જ્યારે ભણે છે ત્યારે વિષયને કઈ રીતે ભણે છે હું ગણિત શીખું છું તો કઈ રીતે ભણું છું તો કઈ રીતે અત્યારે કે માર્ક્સ વધારે આવે એ રીતે આ અત્યારની માનસિકતા છે કે વિષયનું અધ્યયન મારે કઈ રીતે કરવાનું સ્ટડી કઈ રીતે કરવાનું મેક્સિમમ માર્ક્સ આવવા જોઈએ એ રીતે એની અંદર નોલેજ છે એ સેકન્ડરી બની જાય છે પણ માર્ક્સ છે એ પ્રાઇમસી લે છે બીજું કે વિષય કેવા ભણવાના વિષય કઈ રીતે ભણવાના તો માર્ક્સ આવે એ રીતે પણ કેવા વિષય ભણવાના તો જેમાં કેરિયર બને એવા બરાબર એવા વિષય નહીં કે જે મને ગમે છે એવા વિષય નહીં કે જેનાથી હું કંઈક દુનિયાને આપી શકું પણ કેવા કે જેની અંદર કેરિયર બને અને કેરિયર કોને કહે કે જેમાંથી પૈસા મળે મની ઓરિયન્ટેશન કે કેરિયર કોને કહેવાય પૈસા જેમાંથી મળે તો આજે અત્યારનું એક આખું મેન્ટલ પ્રોગ્રામિંગ છે એ આખું મની ઓરિયન્ટેડ આ રીતનું થઈ ગયું એને માર્ક્સ ઓરિયન્ટેડ કહો તો માર્ક્સ છે કેરિયર ઓરિયન્ટેડ છે કેરિયર છે મની ઓરિએન્ટેડ છે એટલે ફાઇનલી તો આપણી ગાડી ત્યાં આવીને ઊભી રહે કે મની ઓરિયન્ટેશન છે એજ્યુકેશનમાં કે જેની અંદર જે ભણાવડો છે એ મની માટે ભણાવે અને જે ભણવાડો છે એ પણ મની માટે એટલે બંને આખું એન્વાયરમેન્ટ એ રીતનું છે કે પૈસા કઈ રીતે કમાવાના ત્રીજું કે આ એક વખત જ્યાં પૈસાનો વિચાર આવે એટલે વ્યાપારિક અભિગમ આવે તો અત્યારના શિક્ષણમાં વ્યાપારિક અભિગમ આવી ગયો છે કે જ્યાં આપણને ખબર છે કે સ્ટુડન્ટ અથવા તો લર્નર ઇન જનરલ લર્નર અને ટીચર એની વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ આપણે આપણા હિસ્ટ્રીમાં નજર કરીએ તો આપણને ખબર પડે કેટલા બધા ઉદાહરણો છે અત્યારનો રિલેશન ટીચર અને સ્ટુડન્ટ વચ્ચેનો કેવો છે તો એક ક્લાયન્ટ અને સર્વિસ પ્રોવાઈડરનો હોય ને એ રીતે કે કોઈ ક્લાસીસના ટીચર સાથે આપણે વાત કરતા હોઈએ તો આપણને ખ્યાલ આવે કે એ ટીચર સ્ટુડન્ટને એના ક્લાયન્ટ તરીકે ટ્રીટ કરતા હોય કે કઈ રીતે મારો બિઝનેસ વધે એટલે જે આવનારા છે એ બધા કોણ છે મારા કસ્ટમર છે અને હું કોણ તો સર્વિસ પ્રોવાઈડર તો એ જે એક ગુરુ અને શિષ્ય વચ્ચેનો પિતા પુત્રનો સંબંધ તો ભૂલી જાઉં પણ અત્યારે તો એક ક્લાયન્ટ અને સર્વિસ પ્રોવાઈડર આ સંબંધ પર આવીને આપણે ઊભા છીએ તો એના લીધે માણસ ક્લાયન્ટ બની ગયો છે હવે જ્યારે શિક્ષણની અંદર વિદ્યાર્થી છે એ કોઈ પણ ગુરુ છે એનો માનસ પુત્ર હતો કે આને મારે મારા દીકરાની જેમ સમજાવવાનો છે ભણાવવાનું છે શીખવાડવાનું છે એના બદલે મારો ક્લાયન્ટ બની ગયો તો એનાથી શું થાય કે માણસનું ઘડતર છે એ સેકન્ડરી બની ગયું કે એનો ફિઝિકલ ગ્રોથ કેવો થશે એનો મેન્ટલ ગ્રોથ કેવો થશે એને હું ઇન્ટેલેક્ચ્યુઅલી કઈ રીતે પાવરફુલ બનાવું આ વિચારની બદલે હવે માત્ર એને માર્ક્સ કઈ રીતે વધારે મળે જેથી કરીને મારો બિઝનેસ વધારે ડેવલપ થાય આ આખો અભિગમ આવી ગયો તો એના લીધે જે માણસનું હોલિસ્ટિક ડેવલપમેન્ટ અથવા સર્વાંગીણ વિકાસ થવો જોઈએ એ નથી થતું એના બદલે માત્ર સારા માર્ક્સ આવી જાય ત્યાં પૂરતું સીમિત થઈ ગયું તો અને માર્ક્સ શા માટે કે મની ઓરિયન્ટેશન માટે તો અત્યારની જે ઔપચારિક પદ્ધતિ છે એનું આખું સમરી તરીકે જોઈએ તો એક મની વિથ એ એનું સેન્ટર છે એજ્યુકેશનનો બીજો ભાગ છે અનૌપચારિક શિક્ષણ કે જે ઔપચારિક રીતે નહીં એટલે કે શીખવાવાળાને ખબર નથી હું શીખું છું શીખવાડવાળાને ખબર નથી કે હું શીખવાડું છું છતાં પણ એક શિક્ષણની પ્રક્રિયા અવિરત ચાલે છે આપણે પણ જ્યારે માનો કે કોઈ પણ વ્યવહાર કરતા હોઈએ તો એમાંથી કંઈ ને કંઈ શીખતા હોઈએ હું અત્યારે વાત કરું છું તો વાત કરતી વખતે પણ ઘણી વસ્તુ શીખતો હોઉં કોઈ સારી રીતે સાંભળતું હોય તો એક ધ્યાન જાય સાંભળતા હોઈએ તો એનો ભાવ પણ શીખવાનો છે તો આ જે શિક્ષણની પ્રક્રિયા છે એ ટ્વેન્ટી ફોર બાય સેવન છે એને ક્લાસરૂમનું બંધન નથી તો આ અનૌપચારિક એજ્યુકેશન મોસ્ટલી ક્યાંથી મળ્યો તો ફેમિલીમાંથી અને સોસાયટીમાંથી કુટુંબ અથવા સમાજમાંથી અનૌપચારિક શિક્ષણ મળે તો અત્યારે જોઈએ કે અત્યારના અનૌપચારિક શિક્ષણની હાલત કેવી છે તો સમાજની અંદર અત્યારે શું છે ભૌતિકવાદ કે મટિરિયાલિઝમ આપણને ખબર છે કે ચારે બાજુ મટિરિયલ્સ ગેજેટ્સ મશીન્સ બરાબર એના પર જ આખું ફોકસ છે કોઈ પણ વ્યક્તિ ભેગા થાય અને વાત કરતા હોય તો એનો ટોપિક શું હોય નવા ગેજેટ શું આવ્યા નવી ટેકનોલોજી શું આવી પૈસા કઈ રીતે વધારે કમાવાય બિઝનેસ કઈ રીતે સારો થાય કોનું ઘર કેવું સારું કોના કપડાં કેવા સારા બરાબર આના પર આખું ડિસ્કશન ચાલતું હોય એટલે ભાગે આપણે સમાજમાં જોઈએ તો અત્યારે ભૌતિકતાને પ્રાધાન્ય આપવામાં આવે કે માણસનું ધ્યાન ક્યાં છે છેલ્લે ગેજેટ્સમાં અને સુવકેન્દ્રીય જીવન કે મારે આ બધી વસ્તુઓ જોઈએ પૈસા જોઈએ ભૌતિકતા જોઈએ સાધનો જોઈએ એ પણ કોના માટે માત્ર મારા માટે એની સાથે ઇવન ક્યારેક તો કુટુંબ પણ આવતું નથી માણસ પોતાના માટે ભેગું કરે તો સમજા કુટુંબનો પણ વિચાર નથી કરતા સમાજ તો બહુ દૂરની વાત છે કે મારે સમાજ માટે પણ કંઈક કરવું જોઈએ ભૌતિકતા જ જો ધ્યેય હોય તો ભૌતિકતાની મને સમાજ માટે પણ ચિંતા હોવી જોઈએ કે ચલો મારી પાસે આ સારું ઘર નથી એના માટે હું પ્રયત્નશીલ રહું પણ સાથે સાથે સમાજ માટે પણ કંઈક કરું ત્યાં સુધીની ભૌતિકતા હોવી જોઈએ પણ અત્યારની ભૌતિકતા ક્યાં સુધી નહીં પોતાના જીવન માટે કે બસ મારું થઈ ગયું તો બહુ થયું તો આ પ્રકારની માનસિકતા વિદ્યાર્થીને પણ પહેલેથી કુટુંબમાં કોઈ પણ બાળકને મળતી આવે છે બીજું કે અભારતીય જીવન પદ્ધતિ કુટુંબમાંથી કે સમાજમાંથી અત્યારે બાળકો શું શીખે છે અભારતીયતા એની અંદર મોટા મોટા પોઈન્ટ જોઈએ તો ખોરાક જેમ કે શું ખાવું જોઈએ કેટલું ખાવું જોઈએ ક્યારે ખાવું જોઈએ કેવી રીતે ખાવું જોઈએ આ બધી બહુ ને સાયન્ટિફિકલી ડિસાઇડ થયેલી વસ્તુ હોવી જોઈએ એના બદલે અત્યારે ભોજન કેવું તો બસ ભાવવું જોઈએ સ્વાદ સ્વાદ સારો હોય એવું ખાવાનું માણસને અત્યારે પોતે અત્યારે ખાય છે તો બે કલાક પછી મારા પેટનું રિએક્શન શું આવવાનું ને એ પણ વિચાર નહીં આવતો એટલે આપણા જે ઋષિમુનિઓ કહેતા હોય કે આવતા જન્મમાં તારું શું થશે તો કે આવતા જન્મની મને ક્યાં ચિંતા છે હું તો બે કલાક પછીનું નહીં વિચારતો તો અત્યારની અભારતીયતા છે એ ખોરાક પોશાક દિનચર્યા જીવનના એક એક પાસાની અંદર જોવા મળે છે પોશાક છે તો પોશાક આપણને ખબર છે કે ઋતુ પ્રમાણે પોતાના વ્યવસાય પ્રમાણે સમય પ્રમાણે હોવો જોઈએ અત્યારે કહીએ કે ભાઈ આ તને નહીં ફાવે ના ના આ સારું લાગે છે આ જ પહેરવું છે બરાબર કે માણસ માટે કપડાં કેવા હોવા જોઈએ બસ સારા દેખાય એવા તો એની પાછળનું સાયન્સ કંઈ નથી એની પાછળ વિચાર કંઈ નથી તો આ એક અભારતીયતા બધી વસ્તુની અંદર દિનચર્યા તો ક્યારે સૂવું જોઈએ ક્યારે જાગવું જોઈએ કેટલું સૂવું જોઈએ આ બધી વસ્તુઓ આપણા જીવનમાં અભારતીય થઈ ગઈ છે એના લીધે આપણા આરોગ્યમાં મોટી ગડબડ ઊભી થઈ ચાલીસ પચાસ વર્ષ પહોંચે ત્યાં સુધીમાં તો માણસ ચવાઈ ગયો હોય તો આ જે અનૌપચારિક શિક્ષણ આ સ્કૂલમાંથી નહીં મળવાનું માણસે શું ખાવું જોઈએ સ્કૂલમાં કહેશે એવી અપેક્ષા ના રાખી શકાય તો આ બધું અભારતીય જીવન પદ્ધતિ અત્યારે કુટુંબ અને સમાજમાંથી મળે છે અને છેલ્લું કે યાંત્રિકતા અને માનસિક વિકૃતિઓ મળે છે કે આ બધી ગેજેટ્સ માટેની દોડને લઈને માણસનું જીવન જ યાંત્રિક થઈ ગયું અત્યારે આપણે નાના પાંચ બાળકોને ભેગા કરીએ તો એકબીજા સાથે કેમ રમવું કેમ વાત કરવી એ પણ ક્યારેક ખબર નહીં હોતી એકબીજા સામે જોયા કરે મોબાઈલ આપો તો હા હવે છૂટા બરાબર છે ચાલો એ લોકો માટે મોબાઈલ વગરની દુનિયા કઈ રીતે હોવી જોઈએ મારે બે બીજા બાળકો સાથેનો બીજા લોકો સાથેનો બીજા સજીવો સાથેનો મારો સંબંધ કઈ રીતે હોવો જોઈએ કઈ રીતે મારે ડીલ કરવાની એ જ ખ્યાલ નથી તો આખી આંતરિક જીવન થઈ ગયું કે માણસને મશીન સાથે ગેજેટ સાથે ઇક્વિપમેન્ટ સાથે ને મટીરિયલ સાથે બસ એ રીતે જ ગમે છે બીજા સાથે કઈ રીતે વ્યવહાર કરવો સમાજ તરફ કુટુંબ સાથે એ કોઈ એનું શિક્ષણ જ નથી એટલે એના લીધે આ બધી માનસિક વિકૃતિઓ આવી જાય છે અને આપણને ખબર છે કે આ ડ્રગ્સ પોર્નોગ્રાફી આ બધી મોટી સમસ્યાઓ છે સ્કૂલમાં આપણે જ્યારે નાના નાના બચ્ચાઓને જોઈએ આનો શિકાર થયેલા આપણને એમ થાય કે દુનિયા કઈ તરફ જઈ રહી છે તો આ બધી ભોગવાદી અને સ્વકેન્દ્રિત આ એક જે અભારતીય જીવન પદ્ધતિના લીધે આપણો જે કુટુંબ અને સમાજનું આખું બંધારણ વ્યવસ્થા અને એક દિશા બદલી ગઈ છે એના લીધે આ બધી સમસ્યાઓ ઊભી થઈ છે ફરીથી કહું કે શિક્ષણને ગાળો દેવાવાળા લોકો બહુ બધા છે આપણે અહીંયા એ જ વાત કહીએ છીએ પણ અહીંયા ફરક એ છે કે સાના લીધે આપણે બદલાવની જરૂર છે એના પર આપણું ફોકસ છે ખોટું છે ખરાબ છે એ બધાને ખબર છે પણ આપણે હવે કઈ દિશામાં જવાનું તો એ સમજવા માટે પહેલાં તો ગડબડ કઈ થઈ એ આપણે સમજીએ ક્વિકલી તો આનું પરિણામ શું આવ્યું આપણે જોયું કે અનૌપચારિક અને ઔપચારિક ફોર્મલ ઇનફોર્મલ બંને એજ્યુકેશનની અંદર પ્રોબ્લેમ છે તો એના લીધે જે શરીર મન અને બુદ્ધિ કે જે માણસના બંધારણના પાયાના ઘટક આ સિવાય પણ છે ચાર પાંચ પણ આપણે અહીંયા એક વધારે એટલા ડિટેલમાં નહીં જઈએ તો શરીર મન અને બુદ્ધિ આ ત્રણ માણસના તંદુરસ્ત રહેવા જોઈએ એ અત્યારે તંદુરસ્ત નથી શરીર બધાને પ્રોબ્લેમ બીમારી બીમારી માનસિક રીતે માણસ પડી ભાંગેલો પોતાના પર વિશ્વાસ નહીં બીજા પર ભરોસો નહીં હું શું કરી શકું મારે શું કરવું જોઈએ એની કોઈ દિશા નહીં બુદ્ધિ તો નાની નાની સમસ્યાઓમાં પણ અટવાઈ જાય બુદ્ધિનું કામ શું છે ખરેખર તો કે આપણને સમસ્યાઓનો હલ સુજવવાનો પણ અત્યારે બુદ્ધિ કેવી કે નાની એવી કોઈ વસ્તુ વાંચવા આપો તો પણ એનો અર્થ શું છે માણસ ક્યારેક તો બે મિનિટ બેઠો રહીએ ખબર ના પડે કે આ શું કહેવા માગે છે એટલે બુદ્ધિ જે પાયાની વસ્તુઓ સમજવા માટેની પણ ક્ષમતા ગુમાવી બેઠી છે એના લીધે માણસ આર્થિક સમસ્યાઓ કૌટુંબિક સમસ્યાઓમાં ફસાઈ ગયેલો છે કે માણસની જો આ ત્રણ વસ્તુ પાવરફુલ હોય તો બાકીનું બધું એનો બધો દુનિયા સાથેનો વ્યવહાર બરાબર ચાલે પણ જો આ ત્રણ જ જે પાયાના બ્લોક છે એમાં જ તકલીફ હોય તો બાકીનું આગળ બધે સબસિકવન્ટલી જે પણ આવે એ બધામાં ગડબડ હોય તો એના લીધે કૌટુંબિક એટલે મારા કુટુંબના સભ્યો સાથેના સંબંધો એ લોકો સાથે મારે કઈ રીતે રહેવાનું એ લોકોનું ક્યાં ધ્યાન રાખવાનું એ લોકો પાસેથી મારે શું અપેક્ષા રાખી શકાય એ લોકોની મારી સાથે શું અપેક્ષા છે આ માણસને આજે સમજ નથી આર્થિક રીતે કે આજની એજ્યુકેશન સિસ્ટમ અર્થ કેન્દ્રીય છે છતાં પણ આજની તકલીફ એ છે કે અર્થ કઈ રીતે કમાવો ને જેન્યુનલી કઈ રીતે હું એથિકલી પૈસા કમાઈ શકું ને એ પણ અત્યારની શિક્ષણ વ્યવસ્થા બધાને શીખવી શકતી નથી આ એક મોટી કરુણા છે કે આપણું ફોકસ ક્યાં પૈસા કમાવવા છતાંય આજે જ્યારે વિદ્યાર્થી ગ્રેજ્યુએટ થઈને બહાર નીકળે ત્યારે વિચારતો હોય કે પૈસા કઈ રીતે કમાવા પંદર વરસ જેના માટે મહેનત કરી છે એ પંદર વરસ પછી પણ ખબર નથી કે શું કરવાનું અને અત્યારે તો ડિગ્રી માટે જ ભણતર હોય એવું લાગે હમણાં જ એક મારા મોટા ભાઈ છે ડૉક્ટર છે એક સંબંધીમાં કોઈ ડેન્ટિસ્ટ બનેલો એક નવો યુવાન બેંગ્લોરથી કે ડેન્ટિસ્ટ્રી ભણીને વાત થતી હતી એટલે ભાઈએ પૂછ્યું કે શું ચાલે છે ને આગળ શું કરવાનો તો કે બસ કે મારું ડેન્ટિસ્ટ્રીનું એજ્યુકેશન પૂરું થઈ ગયું છે હવે કોઈ એક્સપિરિયન્સવાળા વ્યક્તિ સાથે થોડી પ્રેક્ટિસ કરવા માગું છું એમ એટલે એનું કહેવાનું એ હતું કે મને ડિગ્રી મળી ગઈ હવે હું ડેન્ટિસ્ટ્રી હવે શીખવાનો છું ડિગ્રી મળી ગઈ છે ડેન્ટિસ્ટ્રી હવે મારે શીખવી છે એટલે બંને વચ્ચે કોઈ સંબંધ જ નહીં ખરેખર મોટું એમ થાય કે કેટલી પથેટિક સિચ્યુએશન છે કે જે એજ્યુકેશનમાં ડિગ્રી જેવું હતું જ નહીં અથવા તો એજ્યુકેશન એટલે એઝ અ મિનિમમ મને સ્કિલફુલ બનાવવો જોઈએ એના બદલે સ્કિલ જ ઉડી ગઈ બધાનું સેન્ટર ફોકસ પોઈન્ટ સ્કિલ અને છતાં સ્કિલ છે નહીં સ્કિલ ક્યાં ડિગ્રી મળી ગઈ હવે ઓપરેશન કઈ રીતે કરવાનું તો એના માટે હવે શોધે કે ચાલો હવે ક્યાંય કોઈ પાસે કોઈ સારો ભલો ડૉક્ટર મળી જાય તો એની પાસે થોડું શીખી લઉં એમ પછી હું મારી રીતે પ્રેક્ટિસ કરીશ તો આ હાલત છે કે અત્યારે પંદર વરસ પૈસા પાછળ સ્કિલ પાછળ માણસ ભાગે છે અને છતાં નથી પૈસા કમાવાનો રસ્તો મળતો નથી સ્કિલ મળતી તો આવી પથેટિક પરિસ્થિતિની અંદર આપણે ફસાયેલા છીએ રાજકીય પ્રોબ્લેમ સામાજિક અંધાધૂંધી નૈસર્ગિક કે આ બધું તો ઠીક હતું પણ આપણે સાયન્સનો ઉપયોગ પણ કેવી જગ્યાએ કર્યો કે નિસર્ગને પણ આપણે એટલું વિકૃત કરી નાખ્યું આપણને ખબર છે કે પ્રકૃતિ ભગવાને બધી સિસ્ટમ એકદમ પરફેક્ટ બનાવેલી જે જગ્યાએ જેની જરૂર હોય એ વસ્તુ આપેલી અત્યારે બધી સિસ્ટમ ખોરવાઈ ગઈ આપણે જે વેસ્ટર્ન ટેકનોલોજીનો યુઝ કરતા થઈ આટલા વર્ષોની અંદર આપણે ખબર પડી કે જે જે રોગોના નામ આપણે સાંભળેલા નહોતા એવા એવા નવા નવા રોગો આવી ગયા જે ટેકનોલોજીના એક સમય આપણે પાછળ ભાગતા કે આપણને કોઈ આપી દે આવી ટેકનોલોજી તો બહુ સારું થઈ જાય આપણા દેશનું કલ્યાણ થઈ જાય આ બધા ફોરેન્સ ફોરેન્સથી બધા કેમિકલની ટેકનોલોજી આવી જોઈ લીધું આપણે પંદર વીસ પચીસ વરસમાં કે શું હાલત થાય છે હવે બધા પાછા ઓર્ગેનિક ફાર્મિંગની પાછળ લઈ ગયા બરાબર એટલે ચક્કર ફરીને ખાલી વીસ જ વર્ષમાં પચીસ ત્રીસ વર્ષમાં આપણે ફરીથી રિયાલિટીમાં આવી ગયા કે આજે આપણે જેની પાછળ ભાગેલા એનું પરિણામ શું છે જે કસ સમયે વરસાદ થાય ખોટા સમયે પૂર આવે આવું બધું એટલી પ્રાકૃતિક સમસ્યાઓ ભરાઈ ગઈ છે સિટીની અંદર આપણને ખબર છે કે રહેવા જેવું નથી નરક ઉપર છે કે નહીં એ તો ખબર નહીં પણ આપણે દુનિયાની અંદર જીવતા જાગતા નરક જોયેલા છે સિટીની અંદર તો આવી હાલત આપણે કરી મૂકી છે ટૂંકમાં કહીએ તો માણસ આ બધી સમસ્યાઓ અથવા તો આ બધી વ્યવસ્થાઓના પાયામાં માણસ રહેલો છે અને માણસ જ્યાં સુધી બૌદ્ધિક રીતે ભાવનિક રીતે માનસિક રીતે શારીરિક રીતે સક્ષમ તંદુરસ્ત સ્વસ્થ સંવેદનશીલ નહીં બને ત્યાં સુધી દુનિયાના આ બધા પ્રોબ્લેમ સોલ્વ કરવા માટેના ગમે તે ઉપાય કરીએ એ બધા વ્યર્થ છે દુનિયાના ઘણા બધા લોકો આના માટે પ્રયત્નશીલ છે પણ જ્યાં સુધી માણસ બેઠો નહીં થાય જ્યાં સુધી માણસ સમજદાર નહીં થાય ત્યાં સુધી કોઈ પ્રયત્નનું કંઈ પરિણામ નથી એકદમ વ્યર્થ તો આ આપણે એટલા માટે જોયું કે આપણે કઈ દિશામાં જવું છે સમસ્યાઓ શું છે એ ક્વિકલી સમજી લઈએ મિતાબેન આગળ આ સમસ્યાઓમાંથી આપણે કઈ રીતે બહાર નીકળવું શિક્ષણ માણસને કઈ રીતે પાવરફુલ બનાવે કઈ રીતે સેન્સિટિવ બનાવે એ સમજીએ આગળ અને ફરીથી હું આગળની વાત કરવા માટે આવીશ ધન્યવાદ સરસ ગૌતમભાઈ એમણે જ્યાંથી વાત મૂકી નૈસર્ગિક સમસ્યાઓની ત્યાંથી જ વાતની શરૂઆત કરું તો કુદરત તરફ પાછા ફરવું એ જેનો ઉપાય છે એવું લાગે છે ને ચિંતકોની વાત હું કરું તો મોટાભાગના ચિંતકોએ કે ઋષોને લો કે ફ્રોબેલને લો એરિક્સનની વાત કરું કે આપણા ટાગોર ગાંધીજી વિનોબાજી બધાની વાત કરીએ ને તો એ લોકોની મૂળ વાત એ જ હતી કે પ્રકૃતિ સાથે જોડાયેલા રહ્યો આપણે જ્યારથી પ્રકૃતિથી દૂર થયા ને ત્યારથી આ બધી વિકૃતિના ભોગ બન્યા અને આજે એ સમસ્યાઓની વચ્ચે ઘેરાયેલા ઘેરાયેલા હોય એવું લાગે છે તો સીધો જ ઉપાય છે કે જ્યાંથી આપણે અડગા થયા ત્યાં પાછા જોડાઈ જઈએ અને એટલે જ ગાંધીજીએ નહીં તાલીમમાં ત્રણ મુખ્ય મુદ્દાની વાત કરી યોગ ઉદ્યોગ અને સહયોગ હૈયું હાથ અને મસ્તકની કેળવણી બરાબર યોગ એટલે અહીંયા ગાંધીજીએ એવું નથી કીધું કે આસન લગાવીને બેસી જાઓ હાથ પગ ઊંચા નીચા કરો એ તો શારીરિક ક્ષમતા કે એની લચીલાપણું વધારવા માટેની વાત છે પણ અહીં કેળવણી માટે માણસની કેળવણી એટલે એવું કહેવાય ને કે આપણે બધા સામાજિક પ્રાણી છીએ અને પ્રાણીમાંથી મનુષ્ય બન્યા કે બન બનવાની જે પ્રક્રિયા છે એ કેળવણી છે તો એ પ્રક્રિયા માટે માનસિક સ્થિરતાની ખૂબ જરૂર છે આ બધા પ્રશ્નો જે ભાઈએ હમણાં વર્ણવ્યા કે દોડ છે ગળા કાપ હરીફાય છે ત્યાંથી શરૂઆત કરીએ તો આપણને શું જોઈએ છે પેલું આપણે શરૂઆતમાં મેં વાત કરીને કે સ્વની ઓળખ હું કોણ છું ક્યાંથી થયો શું સ્વરૂપ છે મારું ખરું આ આપણને સમજાઈ જાય ત્યારે આપણું લક્ષ નક્કી થઈ જાય કે મારે શું જોઈએ છે મને જો જીવન જોઈતું હોય શાંતિથી મારે જીવન જીવવું હોય તો મારી જરૂરિયાત કેટલી એ પ્રશ્ન ઉકેલાઈ જાય અને જો એ પ્રશ્ન ઉકેલાઈ જાય તો પછી આ બધી દોડ આ બધી સ્પર્ધા આટલું સરળ છે અને છતાં ખબર નહીં આપણે ક્યાં દોડીએ છીએ ક્યાં દોડીએ છીએ અમે જ્યારે ચર્ચા કરતા હતા ને ત્યારે હું ગૌતમભાઈને કહેતી હતી કે બધાને ખબર છે કેળવણી એટલે શું હવે શું કામ આપણે આ બધી ચર્ચા કરવી આપણે સીધી ઉદાહરણો અને આજ બધી વાત કરશું ને ભાઈએ બહુ સરસ વાત કરી હતી કે ના બેન કોઈને કાંઈ ખબર નથી અને ખરેખર મને પછી વિચારતે એવું થયું કે જો ખબર હોત ને તો આપણે આવું દોડતા જ ન હોત ઘરકી મુરગી દાલ બરાબર એવું છે આપણે આપણી પાસે આપણી જ આ સંસ્કૃતિ હતી ઋષિ અને કૃષિની સંસ્કૃતિ આપણી ભારતીય સંસ્કૃતિ આપણે છોડીને આપણે ઉદ્યોગીકરણ તરફ દોડ્યા ઉદ્યોગોનો વિરોધ નથી પણ એની જે દોટ છે અને એની જે આપણે મેળવી લેવાની આપણી જે લાલચ છે અહીંયા અભિપ્સા શબ્દ નહીં ચાલે લાલચ છે એણે આપણને આ બધા પ્રશ્નોમાં વિટાડી દીધા છે અને ત્યારે ગાંધીજીનો યોગ ઉદ્યોગ અને સહયોગ આપણને ખૂબ ઉપયોગી થાય આપણું મન એકવાર નક્કી કરે કે મારે શું જોઈએ છે તો કેવી રીતે જોઈએ છે એ ચારિત્ર ઘડતરમાંથી આવી જશે કારણ કે આપણું ચારિત્ર એ રીતનું ઘડાઈ ચૂક્યું છે આ કેળવણીની વાતમાં આગળ જાઉં છું હા અત્યારની વાત નથી કરતી અમુક રીતે આપણે જ્યારે કેળવાતા જઈએ છીએ ત્યારે પછી સારું શું ને નરસું શું મારી જૂની વાત સાથે સંકલન કરજો એનો નિરક્ષીર વિવેક આપણામાં આવી જાય છે ત્યારે આપણે સારું જ પસંદ કરીશું બરાબર છે ને અને ત્યારે પછી આ બધી ભાગદોડ સ્પર્ધાઓ એ બધું છૂટી જશે બીજો મુદ્દો એમણે ઉદ્યોગનો કહ્યો તો ઉદ્યોગ એટલે અહીંયા પણ એ જ વાત છે કે જીવન નિર્વાહની વાત છે અને માત્ર જીવન નિર્વાહ નથી સાથે સાથે સમાજને જોડવાનો છે સમાજનું પણ એમાં ઉત્થાન કરવાનું છે માત્ર મને ગમ્યું જે આ પ્રશ્ન સ્વ સ્વકેન્દ્રિત થયા ત્યારે પ્રશ્નો ઉઠ્યા બજારીકરણ થયું કે ભાઈ મને ઉત્પાદન વધુ મળે એટલે હું જે તે ખાતર નાખું જમીનનું જે થાય તે ખાનારનું જે થાય તે આ વિચાર જ્યારે આપણે કેળવાયેલા હોઈશું આ રીતે ગાંધીજી કે આપણા ઋષોને બધાના પહેલાં ત્યારે આપણે બીજાનો વિચાર કરીશું કે ના અહીં મારે માત્ર મારો વિચાર નથી કરવાનો મારા ઉત્પાદનનો વિચાર નથી કરવો મારે બીજાના જીવનનો પણ વિચાર કરવાનો છે એટલે એટલે જ એમણે ઉદ્યોગને ઊંચો યોગ કયો છે ઉપર ઉઠવાની વાત કરી છે માત્ર એ શ્રમની વાત નથી એમાં ત્યાં ઉપર ઉઠવાની વાત છે અને ત્રીજી વાત એમણે કરી સહયોગની બધાને સાથે લઈને ચાલવાનો છે આખો સમાજ મારો છે હું મારો પરિવાર મારો સમાજ મારો દેશ અને આખું જગત જય જગતની વાત આ આખી જ્યારે આપણી માનસિકતા બંધાય ત્યારે આપણે મનુષ્ય બનીએ છીએ અને આ આખી કેળવણી અનુભવજન્ય કેળવણી ની વાત તેઓએ પણ સરસ રીતે કરી છે અને જુદા જુદા આપણા ચિંતકોએ પણ કરી છે ઘણા બધા પ્રયોગો પણ થયા છે અને આ અનુભવજન્ય કેળવણી એટલે એ લોકોએ જે આપણને નઈ તાલીમ આપી કે અત્યારે દક્ષિણામૂર્તિ કે લોકભારતી આપણી સામે છે વેઠસી છે એ સંસ્થાઓને જોઈએ ત્યારે આપણને એમ થાય કે ના એમાંથી કેળવાયેલા ઘણા બધા લોકો આજે આપણી વચ્ચે છે તો એ આપણે પણ કરી શકીએ કેમ ન કરી શકીએ જે તેઓ કરીને ગયા કહીને ગયા બતાવીને ગયા આપણને જીવીને બતાવી ગયા છે ઉદાહરણ પૂરું પાડી ગયા છે ત્યારે આપણે કેમ ન કરી શકીએ અત્યારની પરિસ્થિતિમાં અત્યારે જે કાંઈ શિક્ષણની પરિસ્થિતિ છે શિક્ષકોની કે વાલીઓની પરિસ્થિતિ છે માનસિકતા છે પરિવારની માનસિકતા છે એમાં પણ આપણે ઘણા બધા અનુભવોની જન્ય કેળવણીની વાત કરી શકે મૂકી શકે સાવ નિરાશ થવા જેવું ચિત્ર નથી નહીં તો ધરતી છે ને ઊભી જ ના હોય મને તો એવું લાગે પડી ભાંગી હોય પણ એવા ઘણા બધા દીવડાઓ ટમટમે છે કે જેઓ આ બધા પ્રયોગો કરે છે હમણાં જો વાત કરતી હતી કમલેશભાઈને ભાવનગરના એક મિત્ર છે ભાષા શિક્ષક છે મહેન્દ્રસિંહ પરમાર અને કોલેજમાં બી એડ કોલેજના વિદ્યાર્થીઓ પાસે એવા એવા પ્રયોગો કરે છે સર્જનાત્મક લેખન માટે એટલા સરસ પ્રયોગો આપણે નહીં તો ગુજરાતીના કે હિન્દીના કે અંગ્રેજીના શિક્ષક પાસે જઈએ તો એ લોકોને મત થાય કે આમાં શું પ્રયોગો હોય ભાષામાં શું પ્રયોગ હોય પ્રયોગ તો આપણે વિજ્ઞાનના જ હોય એવું જ આપણે સમજીએ બરાબર ને પણ એ શિક્ષક એના એ બાળકોને ક્યાં લઈ ગયા તો કે શાક માર્કેટમાં લઈ ગયા નિરીક્ષણ કરો નિરીક્ષણ કર્યું શું શું એ લોકોએ જોયું ઘણી બધી વાર એ વિદ્યાર્થીઓ પોતાનું પછી લેખ લખે છે એમાં કહે છે કે અમે ઘણી બધી વાર શાક લેવા તો જતા પણ આ વખતે અમે શાક લેવા ગયા ત્યારે જાણે શાકભાજી અમારી સાથે વાતો કરતા હોય ને એવું લાગતું હતું આ શિક્ષક મોલમાં પણ લઈ ગયા છે વિદ્યાર્થીઓને મોલની વસ્તુઓની ગોઠવણી મોલના વેચાણ કરનારની રીતભાત આ બધું જોઈને જે સર્જન થયું લેખોનું અદ્ભુત ફેસબુક પર જોજો બહુ સરસ છે આ સીધો જ અનુભવ છે આમાં કશું શીખવવાની જરૂર ના પડી હોય થોડી રૂપરેખા એમણે આપી જશે એવું નથી પણ પછી અંદરથી અંતસ્પૂર્ણ થાય અનુભવ થકી અંતસ્પૂર્ણ થાય છે તમે નાના બાળકને સાવ નાનું બાળક છે અને તમે આપણે એની સાથે વાતો કરતા હોય કાલી ગેલી ભાષા આપણે કારણ કે પેલું તો બોલતોય નથી એ સાંભળે છે સમજે છે શું છે આપણને જે ખબર નથી એટલા નાના બાળકને તમે તરવાની કેળવણી તરવાની માહિતી આપો ને તો કંઈ એના કાને પડે છે કે નહીં સમજે છે કે નહીં ખબર નથી પણ એને તમે પાણીમાં મૂકશો તો એ શું કરશે સીધું ડૂબી જશે હાથ પગ ગલાવશે આ અંતસ્પૂર્ણ છે એને પાણીનો અનુભવ થાય છે એને ખ્યાલ આવે છે કે આ તો હું હું એવું કલ્પના કરું છું કે એને ખ્યાલ આવતો હશે કે આ તું અંદર રહ્યો જઈશ એવું કદાચ નહીં થતું એ ઈશ્વર કે પરમ તત્વ કે જે કંઈ કહીએ એને એવી સ્પૂર્ણા આપે છે અંદરથી કે હાથ પગ હલાવતો તું બચવાનો છે ઋષો એવું કહેતા કે લખવા વાંચતાનું વાંચવાનું તો શીખવાડવાની જ જરૂર નથી કુદરતમાં ખુલ્લા છોડી દો છોકરાઓને એની જાતે પડશે આખડશે ને શીખશે બહુ મોટા કેળવણીકાર હતા ચિંતક હતા એ વ્યક્તિ આ કહીને ગઈ છે આ અનુભવ દ્વારા અંતસ્પૂર્ણ ખીલે એ ક્યારેય ન ભૂલાય ક્યારેય ન ચૂટે આપણાથી ઘણી બધી વાતો લાંબી તે કેટલો સમય થયો તમારે છે ને હવે આ જ મુદ્દો મેં જ્યારે વાત કરું કે એમાં કલ્પના શક્તિ પણ ખીલે જે લેખ લખાયા આ પેલા વિદ્યાર્થીઓ દ્વારા એ લોકોએ જે વાતચીત હવે આપણે સમજીએ છીએ કે કોબીનો દડો કે રીંગણ તો કાંઈ વાતો કરવા તો આવ્યું જ નહીં હોય ને પણ એ લોકોએ જે કલ્પના શક્તિ એની એમાં રેડી એમાં એની ખીલી અને એમાં એણે પોતાની મૌલિકતા પણ ઉમેરી અને જે લખ્યું છે એ બહુ સરસ છે મને આ તો અચાનક અત્યારે યાદ આવ્યું એ નહીં તો હું થોડોક એક અંશ લયાવત વાંચત તો તમને ગમતે સર્જનશીલતાનો વિકાસ થાય છે અનુભવ શિક્ષણ દ્વારા કલ્પના શક્તિનો વિકાસ થાય છે વાતથી બહુ મોટી વાત થાય છે અનુભવના શિક્ષણ દ્વારા કે આત્મવિશ્વાસ ખીલે છે અને કહેવાય છે કે નિડરતા ન હોય ને તો કેળવણી એનું કામ કરી શકતી નથી આત્મવિશ્વાસ ખીલે ત્યાં નિડરતાને સ્થાન ન રહે બાળક ચડતું હોય ક્યાંક અને મા એને રોકી લે ના તું પડી જઈશ પતી ગયું હમણાં જ એક બાળક મળ્યું હતું મારાથી તો સવારે ઉઠાય જ નહીં એટલે તો કે જાતે તો હું ઊઠી જ ન શકું મમ્મી મને દસ વખત હલાવે ને ત્યારે જ હું ઉઠું પછી એની સાથે વાત કરતાં 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 ખ્યાલ આવ્યો કે તારી આંખ ક્યારેક તો ખુલતો તો કે હા મને એમ થોડુંક તો ક્યારેક યાદ આવે કે મારે શાળાએ જવાનું છે પણ પછી એ રાહ જોતું હોય મમ્મી ઉઠાડે અને મમ્મી દસ વખત બોલતી હોય ને દિવસમાં કે એને દસ વખત હલાવું નહીં ને ત્યાં સુધી ઉઠતો જ નથી એ એના મગજમાં પણ એક વખત એને છોડી દીધું કે તારે જાતે ઉઠવાનું છે તારે જાતે તૈયાર થઈને શાળાએ જવાનું છે એ બાળક કરશે આ મારો જાત અનુભવ છે પહેલાં ધોરણથી બાળક પોતાના પુસ્તકો પણ જાતે ગોઠવતું મમ્મીઓ સાતમા ધોરણ આઠમા ધોરણમાં આમ પેલું બેગ ગોઠવી દેતી હોય ને ઉચકીને જતી હોય સાથે સાથે દોડ ચાલતી તો હોતી જ નથી અમે ચાલીને લઈ જતા અને મને એવું કહેતા હતા કે તમને જરાય દયા નથી આવતી છોકરાની બે ગઈ છોકરો ઊંચકી ને પાછો તમે એને ચાલતા લઈ જાઓ પણ એ ચાલવાની આદત બારમા ધોરણ સુધી એ બાળકે એક પણ પ્રકારની વાહન એટલે સાયકલ સિવાનું વાહન માગ્યું નથી એને ખબર છે કે અઢાર વર્ષનો ન થાવ ત્યાં સુધી આ મારા માટે હાનિકારક છે માગ્યું જ નથી અમારે ના પાડવાનો પ્રશ્ન જ નથી રહ્યો કારણ કે અમે પહેલેથી એની સાથે ચાલતા રહ્યા અને આ આમાંથી જે આત્મવિશ્વાસ એનો કેળવાયો ને કેવી રીતે કેળવાયો કે પોતાની સાયકલ બીજા બધા નવમા ધોરણથી સ્કૂટર લઈને આવતા હોય છોકરાઓ બીજા એવું પણ કે ના તો ટીનેજ છે ઓહો તાર મમ્મી પપ્પા આપતા નથી હું તો જો આ સ્કૂટર લાવું ને તે સ્કૂટર લાવું ભૌતિક વાત તરફ જવાનું નથી અમે ક્યારેય બેસીને કહ્યું નથી પણ જે રોજ ચાલે તેના રોગ ભાગે આવા આવા સૂત્રો ઘરમાં થતા હતા ચાલતા હતા સાયકલ પ્રવાસો થતા હતા વેકેશનમાં બંને બાળકો નાના નાના હોય ને પપ્પા સાયકલમાં લઈ જાય અહીંથી ડુંબસ સુધી લઈ જાય અહીંથી મતલબ આપણે નાનપુરા રહીએ નાનપુરાથી સત્તર કિલોમીટર થાય ડુમસ સુધી બાળકોને સાયકલ પર લઈ જાય એ બાળકને બારમા ધોરણમાં સાયકલ ચલાવવાની શરમ નહીં જ આવે અને સૂત્રો લખીને જતો સાયકલમાં ને આગળ સૂત્ર લખેલા હોય એને કારણે બીજા બાળકોને એમ થયું કે આ કંઈક કરવા જેવું તો લાગે છે આ બીજાને રસ્તો પણ ચીંધે અને ભાઈએ કહ્યું ને કે ગ્રેજ્યુએશન પછી વિચારતા હોય કે હવે હું કમાઈશ કેવી રીતે એનું અનુભવનું શિક્ષણ પણ વેકેશનમાં પણ આપી જ શકાય છે શાળાઓ કરતી હોય છે ઘણી બધી કે તમે કંઈક થોડું થોડું કામ કરો કોઈક કોઈક શાળા કરતી હોય છે કે તમારે જઈ આવવાનું કોઈકને કહેવાનું કે માસી મને આંટી હવે તો આંટી કે બધા કે આંટી મને કંઈક કામ આપો ને ખરી કમાય એવો શબ્દ વાપરતા હોય છે અહીંયા મને સુરતમાં બહુ ખ્યાલ નથી અમે હું જામનગરની અને જામનગરમાં સત્ય સ્કૂલ છે ત્યાં વસ્તુ ચાલતી હતી ખરી કમાઈ માટે છોકરાઓ આવતા અમને કંઈક કામ આપો આપણે એમ કે તારે શું કરવાનું છે તો મારે આ રીતે પૈસા લેવાના પછી તમને જે મન થાય તે આપજો તમને એમ લાગે કે આ આટલા કામનું આ હોવું જોઈએ આપજો એટલે ઘણાને દયા આવે એમ થાય કે આવા આવા છોકરાઓને ક્યાં આપણે એમને એમ લઈ જાને પૈસા તો કહેશે ના મારે કંઈક કરવાનું જ છે એટલે આવી શાળાઓ પણ છે એવું નથી અને આ જે સિંચન થાય એવા પ્રયોગો અમેય કર્યા છે વેકેશનમાં બાળકોને ઘરે શરબત બનાવી આપે પછી તો બાળક જ જાતે શરબત બનાવતા કે ભાઈ આ કઈ રીતે એકવાર આપણે બનાવી આપવાનું એ અનુભવ થાય ઢોળાઈ જાય કોઈ ખરીદવા ન આવે કારણ કે આમ સારા છોકરાઓ દેખાય આપણી છે ને એક માનસિકતા છે કે અમુક પ્રકારના લોકો વેચતા હોય ને તો જ આપણને એમ થાય કે આ ખરીદે બાકી લોકો પૂછવા આવે કે કેમ તને કંઈ તકલીફ છે તું કેમ વેચવા બેઠો છો તકલીફ વાળો જ વેચે એ શરબત કેવું અમુક અમુક બાબત એટલે આ એક માનસિકતા પણ આપણે બાળકોમાંથી આવા અનુભવો દ્વારા કાઢી શકીએ છીએ અને ઘણા બધા અનુભવો જ્યારે બાળકો જાતે કરે છે ને ત્યારે એને શ્રમનો મહત્ત્વ સમજાય છે શ્રમિક પ્રત્યે સંવેદના ખીલે છે દરેક મારા જેવા છે એવું એને લાગવા માંડે છે પ્રકૃતિમાં જાય છે તોય એને એવું જ લાગે છે પ્રવાસો કરે છે ત્યારે અને એટલે ધીમે ધીમે એના મગજમાંથી સ્પર્ધાનો ભાવ નીકળી જતો હોય છે મને આ વિચાર આવ્યો છે ચાલ ને આપણે બે આ કરીએ આવું થતું હોય છે અને પ્રવાસો પ્રવાસ અને બીજી કલાઓ આપણી સંગીત નૃત્ય ગીતો એટલે સંગીત એમાં જ આવી જાય છે અને નાટ્યકલા આ બધી કલાઓ જે ટીમવર્ક એમાં થતું હોય છે અથવા એને એમ કહી શકાય ને જુદી કલાઓ દ્વારા પણ સંવેદનાઓ ખીલે છે ને હમણાં મેં તમારી સામે જ ઘણી બધી પ્રાર્થનાઓ અને ગીતો પણ મૂક્યા એ એના એક 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 શબ્દો એ સમજતો જાય છે અને એમાંથી એની જે વધતી જાય છે પેલી કહેવાય ને આંતરિક ઉન્નતિ થતી જાય એવા શબ્દો આપણે કહે કે આંતરિક વિકાસ એનો થતો જતો હોય છે કે જેની આપણને એમને એમ ખ્યાલ નથી આવતો એને પણ ક્યાંક ખ્યાલ નથી આવતો પણ જ્યારે થોડા મોટા થાય છે અને અમુક પ્રકારનું વર્તન કરે છે ત્યારે આપણને એમ થાય કે વાહ આ ઉગ્યું બરાબર ને તો આવા આવા પ્રયોગો શાળા કરી શકે સમાજ કરી શકે સમાજ તો ખાસો અત્યારનો જે સૌથી સમાજે જેને સહયોગ આપવો જોઈએ એ ઉદ્યોગ સાહસિકતાનો એ આવા ઉદ્યોગ સાહસિકો જે હોય બાળકો એ લોકોને સપોર્ટ કરવો એ સૌથી મોટો મને એમ છે કેળવણીનો ભાગ બની રહે અત્યારે કે એ લોકોને સપોર્ટ કરીએ કે ભાઈ કંઈ વાંધો નહીં તું પડશે આખડશે તો અમે છીએ અને એમાંથી જ એ લોકો પણ નિષ્ફળતા પચાવતા શીખી જાય કે કંઈ વાંધો નહીં એકવાર હું પડ્યો પાછો ઊભો થાવ પાછો કરું એ કહું ને શરબતમાંથી એ શીખ શીખી જવાતું હોય છે શરબત ઢોળાઈ ગયું પાછો દોડતો દોડતો જાય કે ચાલ ભાઈ હું બનાવી લઉં અને કરું કંઈ નહીં એકવાર નુકસાન થયું તો અત્યારે હું પાછી મહેનત કરીશ એટલે આવી બહુ નાની નાની બાબતો ના અનુભવો આપણે દ્વારા એ લોકો શીખી જતા હોય છે અને એવું કહેવાય કે શબ્દો એટલે બેસીને સલાહ આપવા થી જે કાંઈ શીખે ને એના કરતાં અનુભવથી બાળકો વધારે શીખે આપણે પણ શીખીએ અને એ જ કેળવણી ખરેખર તરફ આપણે આગળ વધીએ તો મને એવું લાગે છે કે આપણે સૌ આ બધા પ્રશ્નોમાંથી ઉભરી શકીશું અસ્તુ ગૌતમભાઈ એક પ્રશ્ન સૌથી પહેલાં બધા વક્તાઓને કે માણસ એટલે શું આપણે જેમ કે કાર એટલે શું એમ પૂછું તો એની અંદર અલગ અલગ સિસ્ટમ હોય સ્ટિયરિંગ હોય બ્રેકિંગ સિસ્ટમ હોય લુબ્રિકેશન એન્જિન ગિયર બોક્સ આ બધું સસ્પેન્શન સિસ્ટમ તો હું એમ પૂછું કે માણસ એટલે શું માણસમાં શું શું હોય તો એનો જવાબ શું કેમ કે અનુભવજન્ય અનુભવ કોણ કરે માણસ તો માણસની અંદર કઈ કઈ સિસ્ટમ હોય કે જે અનુભવ કરે એટલે આપણો જે ટોપિક છે એનો સૌથી પેલો પોઈન્ટ છે કે અનુભવ કોણ કરે સંવેદના બરાબર સંવેદના કોણ અનુભવે સજીવો બધા માણસ આપણું શરીર પછી એ સિવાય બીજી કઈ કઈ ફેકલ્ટીઝ છે આપણી પાસે વિચાર વિચાર કોણ કરે બુદ્ધિ એ સિવાય મન આપણને ઈચ્છાઓ થાય જાત જાતની આવું કરીએ તેવું કરીએ કોઈ આવું આપે તો મજા આવે આ સારું આ ખરાબ આવા સંકલ્પો બધા તો બરાબર છે ત્રણ ફેકલ્ટીઝ આમ તો હજુ આ સિવાયની ત્રણ ચાર છે પણ આપણે એ લેવલ પર નહીં જઈએ કેમ કે એ પછી એકદમ વધારે ડીપમાં થઈ જશે તો સૌથી પહેલું શરીર ઇન્દ્રિયો અને મન ઇન્દ્રિયો એટલે સેન્સીસ આપણી કે આંખના નાક ને આ બધી જ્ઞાનેન્દ્રિય અને સાથે કર્મેન્દ્રિય હાથ પગ એ બધું મન અને બુદ્ધિ આ ત્રણ ફેકલ્ટીને આપણે સૌથી પહેલાં લઈએ તો એનું કામ શું સૌથી પહેલાં શરીરનું કામ શું ભૌતિક ક્રિયા કરવાનું કે આપણે જે ચાલીએ ખાઈએ પીએ વાંચીએ આ બધી ક્રિયાઓ શરીર કરે ઇન્દ્રિયોનું કામ શું સંવેદના અનુભવવાનું આપણે ખાઈએ તો સ્વાદ આપણને ક્યાંથી આવે જીભ પરથી સંભળાય કાનથી આંખથી દેખાય તો આ બધું કામ થયું મનનું કામ શું સંકલ્પ વિકલ્પ ગમા અણગમા આ સારો આ ખરાબ આ મને ભાવે આ ના ભાવે આ સારો માણસ આ ખરાબ માણસ કોઈ મને આઈસ્ક્રીમ ખવડાવે તો કેવી મજા આવે આવી બધી ઈચ્છાઓ તો આ ઇન્દ્રિયોનું કામ બુદ્ધિનું કામ શું આ અગત્યનું છે સૌથી આના પર વધારે ફોકસ કરીએ કાર્યકારણ એનાલિસિસ શું થયું સાના લીધે થયું આવું થશે તો એનું પરિણામ શું આવશે આ કામ કોણ કરે બુદ્ધિ કરે નિશ્ચય બુદ્ધિનું કાર્ય કેવું છે નિશ્ચયાત્મક એ સ્યોરલી કહે મન ખાલી એવું કહે કે આવું ગમે મને મજા આવે બુદ્ધિ આપણને કહે કે આ સારું છે આ ખરાબ છે આવું નિશ્ચય કરીને જજમેન્ટ કરીને આપણને કોણ કહે બુદ્ધિ તો આપણે જે પણ પરિસ્થિતિ આપણે અનુભવ કોણ કરે આ બધી આપણી ફેકલ્ટીઝ જે પણ પરિસ્થિતિઓ એનો અનુભવ કરે તો એ અનુભવ યથાર્થ અનુભવ થાય એના માટે કે એ આ બધી ફેકલ્ટીઝ કેવી હોવી જોઈએ માનો કે કોઈ થર્મોમીટર છે તો થર્મોમીટરનું કાર્ય છે ટેમ્પરેચર મેઝર કરવાનું એ યથાર્થ ટેમ્પરેચર ક્યારે મેઝર કરે કે જ્યારે એ વેલ વર્કિંગ કન્ડિશનમાં હોય ફંક્શનલ હોય ત્યારે તો આ બધી ફેકલ્ટીઝ કેવી હોવી જોઈએ તો શરીર કેવું જોઈએ સ્વસ્થ અને મજબૂત તો એ સારી રીતે ફંક્શન કરે ઇન્દ્રિયો આપણી સેન્સિસ કેવી હોવી જોઈએ સંવેદનશીલ હોવી જોઈએ સારી રીતે દેખાતું હોય સારી રીતે સંભળાતું હોય મન કેવું હોવું જોઈએ આ થોડો વિચારવાનો વિષય છે સ્થિર હોવું જોઈએ આપણને આશ્ચર્ય થાય મન આપણું કેવું છે અતિશય વેગવાન છે ભાગ કરે થોડી વાર અહીંયા હોય બે મિનિટમાં બીજે ક્યાંય જતું રહી અહીંયા આપણે બેઠા હોય ને અચાનક વિચાર આવે કે આજે સાંજે આપણે આ પાર્ટીમાં જવાનું છે ગઈકાલે સાંજે જે જમેલા ને બહુ ખરાબ હતું હજુ પેટમાં દુખે છે આવા બધા વિચાર મન એક સેકન્ડમાં ક્યાંથી ક્યાં જતું રહ્યા તો સારું મન કોને કહેવાય કે જે સ્થિર હોય નમ્ર હોય આ થોડું આશ્ચર્ય લાગે કે આ સ્થિર તો બરાબર સમજા પણ આ નમ્ર એ શું મન અને નમ્રતા તો મન શા માટે નમ્ર હોવું જોઈએ નમ્રતા એટલે શું કે આપણે બીજાને પ્રાધાન્ય આપે બીજાને આપણા કરતાં શ્રેષ્ઠ માનીએ અને નમ્રતા કહીએ તો મન શા માટે નમ્ર હોવું જોઈએ સ્વચ્છંદી એટલે હું મને ખબર પડે એવું કેમ ના હોવું જોઈએ કેમ કે મન કરતાં એક હાયર ફેકલ્ટી આપણી પાસે છે કઈ બુદ્ધિ તો ક્યારેક કેવું થાય કે મન અને બુદ્ધિ આપણને અલગ અલગ ડાયરેકશનમાં ખેંચે મન કહે કે આઈસ્ક્રીમ ખાશું તો મજા આવશે બુદ્ધિ આપણને કહે કે જો સિઝન સારી નથી રાતનો સમય છે ગળું ખરાબ થશે બરાબર આપણને એમ થાય કે આજે પાર્ટી કરીએ વાંધો નહીં રાત્રે બે વાગ્યા સુધી ફ્રેન્ડ સાથે આવું મન કહે બુદ્ધિ કે કાલે એક્ઝામ છે કાલે બિઝનેસ મિટિંગ છે સવારમાં એની તૈયારી હજુ બાકી છે આ કોણ કહે બુદ્ધિ કહે તો આ બંને જ્યારે આપણને ઓપોઝિટ ડાયરેક્શનમાં ખેંચતી હોય ત્યારે કોણે સબોર્ડિનેટ કરવાનો કોણે છોડવાનો પોતાનો પોઈન્ટ મને તો મન આ પોઈન્ટ છોડી શકે એના માટે મનમાં નમ્રતા હોવી જોઈએ કે નહીં તો મન સારું મન કેવું નમ્ર કોની પાસે નમ્રતા બુદ્ધિ પાસે કે બુદ્ધિ પાસે મારે નમ્ર થઈ જવાનું કે એ જે કીએ ફાઇનલ એ રીતે કરવાનું આવું મનને લાગે તો એ મન સારું મન ગુડ ક્વોલિટી અને ચારિત્ર્યવાન કે ચારિત્ર્યવાન એટલે કેવું કે મને સારી વસ્તુની જ ઈચ્છા થાય એક ચારિત્ર્ય છે આપણને ખબર એક બહુ પ્રખ્યાત ઉદાહરણ છે કે દુષ્યંત અને શકુંતલા દુષ્યંત જ્યારે શકુંતલાને જોવે તો એને ગમી જાય શાકુંતલા તો એને તરત જ વિચાર આવ્યા કે મારું મન કે આવું આર્ય હું સર્વશ્રેષ્ઠ આવો રાજા આટલો અભ્યાસ કરેલો વેદોને સમજેલો અને કોઈકની અંદર મારું મન ગયું તો એને વિચાર આવે કે મારું મન આવું ગમે ત્યાં ના જાય નક્કી એની અંદર એવા કંઈક ગુણો હોવા જોઈએ કે જેથી કરીને મને એ ગમે તો આ કેવું ચારિત્ર્યવાન મન થયું કે એને ખરાબ વસ્તુ ગમે જ નહીં ખરાબ વસ્તુ ખાવાનું જ મન ના થાય ખરાબ જગ્યાએ જવાનું જ મન ના થાય તો આ એક મનની શ્રેષ્ઠ સ્થિતિ છે મનને આપણે દબાવી દઈએ એનાથી કામ નહીં થતું પણ મનને સંસ્કારિત કરીએ કે જેથી મન આપણું ચારિત્ર્યવાન બને આઈસ્ક્રીમ ખાવાનું આઈસ્ક્રીમ ખાઈએ તો સારો સ્વાદ આવે તો શંકરાચાર્ય આઈસ્ક્રીમ ખાઈ તો એને સારો સ્વાદ આવે વિવેકાનંદ ખાય તો એને સારો સ્વાદ આવે પણ એનું મન ત્યાં જ ના પાડે નહીં મારે આ નહીં ખાવું એનું મન એવી ઈચ્છા જ ના કરે તો આ મન કેવું થયું ચારિત્ર્યવાન તો આવું આપણું મન હોવું જોઈએ અને બુદ્ધિ જેમ જેમ આમ જો અહીંયા બે જ પોઈન્ટ અહીંયા ત્રણ પોઈન્ટ ને અહીંયા ચાર પોઈન્ટ કેમ કે આનું ઇમ્પોર્ટન્સ છે ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં છે જેમ જેમ મહત્ત્વ વધતું જાય એમ પોઈન્ટ્સ વધેલા છે થોડા તો બુદ્ધિ આપણી કેવી છે કુશાગ્ર બુદ્ધિ પેનિટ્રેટિંગ ઇન્ટેલેક્ટ વિવેકાનંદ અથવા તો આજે આપણે જેટલા પણ મહાપુરુષો જોઈએ એ લોકોની બુદ્ધિ કેવી હતી જરાક માઇન્યુટ પોઈન્ટ જસ્ટ એને ઇન્ડિકેશન મળે તો આખી વાત સમજી જાય કુશાગ્ર બુદ્ધિ કોઈ બે શબ્દો છે બે વાક્ય છે એની વચ્ચે એકદમ બારીક ભેદ હોય તો એને ખબર પડી જાય એની બુદ્ધિ એટલી પેનિટ્રેટિંગ વિશાળ બુદ્ધિ કે ગમે ત્યાં જઈ શકે એવું નહીં કે મારી પાસે આટલા જ વિકલ્પ છે અને તરત જ એની બુદ્ધિ એની પાસે પચાસ વિકલ્પ આપે કે ભાઈ આ કાર્ય તું આ રીતે કરી શકે આમય થાય આવી રીતે થાય સંકુચિત બુદ્ધિ નહીં કે નહીં નહીં આ જ થશે આના વગર કાંઈ મારું કલ્યાણ નથી આના વગર બીજો કોઈ ઓપ્શન જ નથી આ સંકુચિત બુદ્ધિ વિશાળ બુદ્ધિ એટલે કેવી કે અનેક વિકલ્પો આપે એને તમે ધ્યેય આપો કે મારે આ કરવાનું છે તો બુદ્ધિ તમને પચાસ વિકલ્પ આપે આ વિશાળ બુદ્ધિ શ્રેયસ્કર એટલે કે જે બુદ્ધિ તમને તમારું શ્રેય એમાં છે એ બતાવે કે શું કરવાથી આપણું સારું થશે અને તેજસ્વી બુદ્ધિ તેજસ્વી બુદ્ધિ એટલે કેવી કે મન કે ચાલો આઈસ્ક્રીમ ખાવાનું મન થયું છે મજા આવશે બુદ્ધિને કહે કે થોડા બાના બનાવું ને એટલે આપણે જસ્ટિફાઈ કરીએ તો તેજસ્વી બુદ્ધિ કેવી કહેવાય કે ના પાડે કે નહીં ભાઈ તું કહેશે એમ નહીં થશે ડાઉન હું કવે થશે એ કેવી તેજસ્વી બુદ્ધિ કોની પાસે એની તેજસ્વીતા મન પાસે લાચારી નહીં મન કે નહીં નહીં મને હું અહીંયા ખોટું બોલીશ તો આપણો ફાયદો થઈ જશે થોડો બુદ્ધિ કહી દઈએ કે બેસી જની છે ડાઉન તારું નહીં ચાલે અહીંયા મારું જ ચાલશે તો આવી જે બુદ્ધિ હોય એ તેજસ્વી બુદ્ધિ તો આપણી આ જે ફેકલ્ટીઝ છે એ આ પ્રકારની હોય તો આપણને પરિસ્થિતિનું યથાર્થ જ્ઞાન થાય અનુભવમાંથી કોણ શીખી શકે આપણને ખબર છે કે એક જ અનુભવ પાંચ અલગ અલગ દસ અલગ અલગ વ્યક્તિને આપવામાં આવે તો બધાનું તારણ અલગ હોય તો અનુભવજન્ય જ્ઞાન ક્યારે મળે અથવા તો યથાર્થ સારી રીતે માણસ અનુભવનો ઉપયોગ ક્યારે કરી શકે ઘણા બધા માણસો હોય આપણને એમ થાય કે કોઈ એક કામ કરે છે એને એ કામ કરતાં નહીં આવડતું આપણે પહેલી વખત જોઈએ તો એ આપણને એમ થાય કે આ કામ આ રીતે ના કરાય અને એ માણસ પચાસ વર્ષથી આ કામ એ રીતે જ કરે છે અને પાછા કહે કે મને પચાસ વર્ષનો અનુભવ છે પચાસ વર્ષનો અનુભવ છે નો ખોટી રીતે કામ કરવાનો તો ખાલી અનુભવ માત્ર કોઈ પરિસ્થિતિનો અનુભવ કરવો એ પર્યાપ્ત નથી પરિસ્થિતિમાંથી હું સારી રીતે શીખી શકું પરિસ્થિતિને સમજી શકું અને એનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકું એના માટે આપણી આ ફેકલ્ટીઝ છે એ બધી આ રીતની હોવી જોઈએ થોડી થિયરી થઈ ગઈ ઘણી કદાચ બોરિંગ પણ લાગ્યા પણ મને એવું લાગે આગળનું જે પણ વાત કરવાની છે એના માટે થોડું આ ફાઉન્ડેશનલ હતું એટલા માટે આ વાત કરી હવે થોડી મજાકની વાત કરીએ એક પ્રશ્ન પૂછું કે એસ્ટ્રોલોજી અને એસ્ટ્રોનોમી આ બે વચ્ચે ફેરશું બહુ સરળ છે બોલો બરાબર કે એસ્ટ્રોલોજી અને એસ્ટ્રોનોમી આપણને ખબર એસ્ટ્રોનોમર એટલે ટેલિસ્કોપમાં જોવે બધા પે પ્લેનેટ્સની મોશનનો સ્ટડી કરે અને એસ્ટ્રોલોજર એટલે તમારો મંગળ ખરાબ છે તમારા બુધમાં બીજું કોઈ નક્ષત્ર કંઈ ગડબડ કરે છે આ એસ્ટ્રોલોજી તો આવું બધું આપણે જોતા આવેલા છીએ નંબર લખવાની જરૂર નથી કોઈને જરૂર પડશે તો હું વ્યક્તિગત મોકલાવી શકું છું કોઈને કંઈ પ્રેમની લગ્નની આર્થિક સમસ્યાઓ સામાજિક સમસ્યાઓ કોઈ એમની પાછળ પડી ગઈ હોય તો આમનો સંપર્ક કરી શકે નંબર હું આપીશ પણ મારા જેવો જો આ માણસને ફોન કરે તો પહેલાં એ પૂછે ગ્રાઉન્ડ પર લઈ જઈને કે આમાં શુક્રનો ગ્રહ ક્યાં છે એ બતાવું ને જરા ગુરુનો ગ્રહ ક્યાં આવ્યો એની કળાઓ જોઈ છે તે જે રીતે ચંદ્રની કળાઓ એ રીતે ગ્રહોનીય એ કળા થાય ક્યારેક અર્ધ આવે ક્યારેક અલગ અલગ કળાઓ હોય ગ્રહની તો આ બધા એસ્ટ્રો લોજર્સને પૂછવું જોઈએ આપણે કે તમને આનો અનુભવ છે ક્યારેય ગ્રહોને જોયા છે ટેલિસ્કોપ જોયું છે પહેલાં તો ટેલિસ્કોપ કેટલા જાતના આવે ખબર છે તો આ એક જ્ઞાનનું જે અધપતન થાય એના લીધે આવું બધું ભારતમાં ચાલે છે આ તો જસ્ટ મને ઇન્ટરનેટ પરથી મળ્યું છે એની સામે કોઈ વ્યક્તિગત મારો કોઈ સમસ્યા કે પ્રોબ્લેમ નથી પણ એક પોઈન્ટને સમજવા માટે એસ્ટ્રોનોમી એટલે આપણને ખબર છે એસ્ટ્રોનોમર એટલે સાયન્ટિસ્ટ કે એ લોકો સ્પેસની અંદર શું શું ચાલે છે બધા અલગ અલગ પ્લેનેટ્સની મોશન એનો બધો અભ્યાસ કરે તો એસ્ટ્રોનોમર આ જે ફોટો છે આર્કિમેડિસ કદાચ સાંભળેલું હશે સૌથી પહેલો માણસ હતો યુરોપની અંદર ભારતની વાત નહીં કરતો યુરોપની અંદર એ પહેલો માણસ હતો કે જેણે એવું કહેલું કે પૃથ્વી ગોળ છે ત્યાં સુધી બધા શું માનતા કે પૃથ્વી સપાટ છે કેમ કે આ મેદાન અનુભવજન્ય જ્ઞાન અમને તો મેદાનનો અનુભવ કેવો થાય છે સપાટ તો એ જ છે આવું માનવાવાળા લોકો એને કોણે સમજાયું છે કે નહીં પૃથ્વી ગોળ છે વિશ્વ છે અનંત છે સંકુચિત નથી સીમિત નથી એનો એક બહુ પ્રખ્યાત પ્રસંગ અનુભવજન્ય ફરીથી હવે આપણે અનુભવજન્ય શિક્ષણ ઉપર વધારે ફોકસ કરશું આર્કિમેડિઝ જે રાજ્યમાં હતો ગ્રીક રાજ્ય હતું અને આપણને ખબર છે કે ગ્રીક કલ્ચર એકદમ રેશનલ કલ્ચર કદાચ ઇન્ડિયન કલ્ચર પછી જો કોઈનો નંબર આવતો હોય તો ગ્રીક કલ્ચરનો એટલે ત્યાં એનો ખૂબ પ્રભાવ ન હતો ત્યાંના રાજાએ એક એનો પોતાનો મુગટ બનાવવા માટે કોઈ સોનીને પાંચ સાત કિલો સોનું આપેલું હશે એને એવો ડાઉટ ગયો કે આમાં કંઈક ગડબડ કરી છે કંઈક મિક્સિંગ કરેલું છે તો એણે આર્કિમેડિઝને આ કામ સોંપ્યું કે ભાઈ આ મુગટને કંઈ પણ કર્યા વગર તોયડા વગર તારે ઇન્વેસ્ટિગેશન કરવાનું છે કે આની અંદર ભેળસેળ થઈ છે કે નહીં એટલે બહુ ટાઈમ આર્કિમેડિસ ટેન્શનમાં ફરતો રહ્યો કે આ કઈ રીતે કે રાજાએ કે તોડીને તો ખબર પડે એનું એનાલિસિસ કરીએ કેમિકલ એનાલિસિસ પણ આ તો કે કંઈ કર્યા વગર કઈ રીતે ચેક કરશું એક વખત એ નાતો તો બાથ ટબની અંદર એણે જોયું કે હું હાથ અંદર નાખું છું તો પાણી બહાર નીકળે છે અનુભવ હવે જો કેમ કે એનું ઇન્ટેલેક્ટ આપણે જે અગાઉ જોયું ને એ રીતનું હતું તો એને વિચાર આવ્યો કે એનો અર્થ શું થયો કે મારું શરીર અંદર જાય છે તો શરીરનું જેટલું કદ છે એટલું પાણી બહાર નીકળે એટલું વોલ્યુમ બહાર નીકળે છે હવે જો હું મુગટને પાણીમાં નાખું તો મુગટનું જેટલું વોલ્યુમ છે એટલું વોલ્યુમ બહાર નીકળશે એનું વેઇટ કરી લઉં અને મુગટનું વેઇટ કરી લઉં તો મને ખબર પડી જશે કે ગોલ્ડની ડેન્સિટી કેટલી હોવી જોઈએ એ પ્રમાણે મુગટની ડેન્સિટી છે કે નહીં તો એના પરથી ખ્યાલ આવી જશે ભેળસેળ થઈ કે નહીં તો આ થયું અનુભવજન્ય શિક્ષણ કે એણે અનુભવ લીધો અને એના પરથી એણે એની બુદ્ધિ ત્યાં હાજર હતી એનું મન ત્યાં હાજર હતું તો એને ખબર પડી અને દુનિયાને ડેન્સિટીનો સિદ્ધાંત મળ્યો આનાથી પણ એક આગળની વાત કે આપણે જે આગળનું એક્ઝામ્પલ જોયા આ એસ્ટ્રોલોજી એસ્ટ્રોનોમી આ ક્યાં સુધી સીમિત છે વિચારો કે આની અંદર તો એસ્ટ્રોલોજી એમાં તો કોઈ સાયન્સ જ નથી એમાં કોઈ અનુભવ નથી માત્ર પાખંડ છે લોકોને ઉલ્લું બનાવવાની વાત છે એસ્ટ્રોનોમી એની અંદર વિજ્ઞાન છે એની અંદર અનુભવ છે પણ અનુભવ ક્યાં સુધીનો છે ભૌતિક વસ્તુઓ સુધીનો છે પણ એનાથી આગળની વાત એટલે જ્યોતિષ જ્યોતિષ એ શાસ્ત્ર છે આપણને ખબર છે કે જ્યોતિષની અંદર ગપ્પા નથી એ લોકોએ પ્લેનેટ્સની મોશનનો એક્સપિરિયન્સ કર્યો કે કયો ગ્રહ કઈ રીતે મૂવ થાય કયા નક્ષત્રો કઈ રીતે મૂવ થાય એની પૃથ્વી પર વૃક્ષો પર પ્રકૃતિ પર માણસની માનસિકતા પર શું અસર થાય એ એ લોકોએ જાણ્યું તો આ સૌથી ઉચ્ચ કક્ષાનું કે જેની અંદર માનસિક અને બૌદ્ધિક વિકાસ પણ આવી જાય છે એવું વિજ્ઞાન છે અને આપણને ખબર છે કે આવા ઘણા બધા ઉદાહરણો છે ચરક સુશ્રુત આ બધા વૈજ્ઞાનિકો છે આપણા ભારતના કે એ લોકોએ કંઈ લેબોરેટરીમાં બેસીને બધા અલગ અલગ હર્બલ્સ પહેલાં એક્સપેરિમેન્ટ્સ નહીં કર્યા પણ એ લોકો એની અંદર કોન્સન્ટ્રેટ થયા સૃષ્ટિ સાથે દુનિયા સાથે એ લોકોએ તાદાત્મ્ય થાય એ લોકો સાથે એકાત્મતાથી એને એ બધાનું જ્ઞાન થયું એકાગ્રતા આપણને મને અમુક લોકો પ્રશ્ન પૂછ્યા કે એકાગ્રતાથી કે એવું સાંભળ્યું છે કે એકાગ્ર તમે જે વસ્તુ પર એકાગ્ર તો એનું તમને જ્ઞાન થઈ જાય આની સાબિતી છે કંઈ હું એમ પૂછું કે ચલો એવું માની લઈએ કે એનાથી જ્ઞાન નહીં થતું પણ એનાથી ઉલટું સમજીએ કોઈ એવો વિષય છે દુનિયાનો કે જે તમે એકાગ્રતા વગર સમજી શકો દુનિયાની એવી કોઈ સ્કિલ છે કે જે તમે એકાગ્રતા વગર સમજી શકો નથી ને તો એકાગ્રતાનું શું મહત્વ છે ત્યાં સુધી તો આપણે સમજી જ શકીએ હવે આ એક કેસ સ્ટડી લીધેલી છે કે ભારતની અંદર આપણને ખબર છે કે વિજ્ઞાન એની ઉચ્ચતમ કક્ષાએ કેવું હતું એ આપણને ખબર છે પણ પશ્ચિમની અંદર યુરોપની અંદર એનું ઇવોલ્યુશન કઈ રીતે થયું એક સમયે કે જ્યારે વિજ્ઞાનનો વિપણ લોકોને ખબર નહોતી ત્યારથી લઈને આઈન્સ્ટાઈન સુધીનું મોડર્ન સાયન્સ સુધીનો ગ્રોથ કઈ રીતે થયો એ એક આપણે જોઈએ અને આ જોવાનું કારણ શું કેમકે આની અંદર વૈજ્ઞાનિકો અનુભવ પરથી શીખેલા છે પશ્ચિમના વૈજ્ઞાનિકો અનુભવ પરથી શીખેલા છે તો આ વસ્તુ આપણે સમજશું તો અનુભવ પરથી કઈ રીતે શીખવું જોઈએ એ આપણને ખબર પડશે તો એકદમ પહેલાં થ્રી હંડ્રેડ બીસી ક્રાઇસ્ટના ત્રણસો વર્ષ પહેલાં ટોલેમી અને એરિસ્ટોટલ એ લોકોએ આ એક મોડેલ આપેલું કે અર્થ ઇઝ ફ્લેટ પૃથ્વી કેવી છે સપાટ છે અને પૃથ્વી છે આખા વિશ્વનું કેન્દ્ર છે આ એક બિલીફ શું કામે કેન્દ્ર કેમ કે અમને તો બધા અમારી આસપાસ ફરતા દેખાય છે સપાટ શું કામે કેમ કે અમને તો સપાટ જ દેખાય કોઈ એમ કે કરવેચર છે અમને ક્યાં દેખાય કે કરવેચર હોત તો આમ ગ્રાઉન્ડ કે ના કરવેચરવાળું હોત તો આ રીતનું એક બેઝિક એકદમ પ્રિમેટિવ આવી સમજ સૃષ્ટિ અથવા તો પૃથ્વી વિશેની ત્યાંથી થોડું આગળ ચાઇલા આગળ એટલે કેટલું લગભગ પંદરસોથી અઢારસો વર્ષ ટોલેમી અને એરિસ્ટોટલના સમયમાં બીજા ગ્રીક ફિલોસોફર્સ હતા બીજા સાયન્ટિસ્ટ હતા કે જે લોકો એવું કીધેલું કે પૃથ્વી ગોળ છે પૃથ્વી સપાટના છે પણ આ ઓપિનિયનને કેમ માન્યતા મળી કેમ કે જે ક્રિશ્ચિયાનિટી અને એ પછીનું રોમન એમ્પાયરની અંદર જે માન્યતાઓ કે જે ક્રિશ્ચિયનની માન્યતાઓ છે એ બધી રોમન એમ્પાયર માન્ય કરે કેમ કે કેથોલિક રોમન કેથોલિક તો એના લીધે આ સિવાયની કોઈ પણ માન્યતાને સ્થાન નહીં કોઈ જો આવીને એવું કે નાના પૃથ્વી સપાટ નથી બાઇબલમાં શું લખેલું છે એ સિવાય અમે કંઈ બીજું ના માનીએ તો આ પ્રકારની માનસિકતાના લીધે દુનિયા પૃથ્વી સપાટ છે આવો વિચાર કેટલા વર્ષો સુધી રહ્યો અઢારસો અઢારસો વર્ષ સુધી કોઈપણ એવું બોલી ના શક્યો અથવા તો દુનિયાની સામે એવું પ્રસ્તુત ના કરી શક્યો કે પૃથ્વી સપાટ નથી પૃથ્વી ગોળ છે પૃથ્વી દુનિયાનું કેન્દ્ર નથી નિકોલસ કોપરનિકસ આ સૌથી પહેલો સાયન્ટિસ્ટ યુરોપની અંદર કે જેણે ઊભા થઈને કીધું કે ભાઈ વેઇટ પૃથ્વી સપાટ નથી અને એના માટેના મારી પાસે પુરાવા છે આવું સૌથી પહેલાં એ કહી શક્યો કે સૂર્ય છે એ દુનિયાનું કેન્દ્ર છે પહેલાં શું માનતા કે પૃથ્વી છે દુનિયાનું કેન્દ્ર એણે જોયું કે બીજા ઘણા બધા ગ્રહો સૂર્યની આસપાસ ફરતા હોય એવું લાગે છે એની પાસે પુરાવો નહોતો એ વસ્તુનો છતાં એણે એક થિયોરિટિકલી એવું કીધું કે સન ઇઝ ધ સેન્ટર ઓફ યુનિવર્સ અને અર્થ ઇઝ ફેરિકલ સાલ જરા જોઈ લેજો પંદરસો તેતાલીસ એ પછી બ્રુનો કદાચ આનો કેસ ઘણા બધા લોકોને ખબર હશે આનું આખી દુનિયા પર ખરેખર મોટું ઋણ છે એણે ફરીથી એક્સપેરિમેન્ટ્સ કર્યા ઓબ્ઝર્વેશન કર્યા અને ફરીથી દુનિયાને કીધું કે ભાઈ પૃથ્વી સપાટ નથી પૃથ્વી ગોળ છે યુનિવર્સ ઇઝ ઇન્ફાઇનાઇટ અને આમાં નથી લખેલું હજુ ઘણી બધી ડિટેલ્સ પણ એણે કીધું કે આપણે મરી જઈએ તો પછી આપણો આત્મા મરી જતો નથી આવું પણ એણે કીધું પોતાની રીતે વિચારીને કદાચ અમુક ભારતીય શાસ્ત્રોનું અધ્યયન કરેલું હશે દુનિયાની પાછળ પડી ગઈ એનું જીવવું આરામ કરી નાખ્યું દસ પંદર વરસ સુધી એને ઘરમાં પૂરી રાખ્યો એની ટ્રાયલ્સ ચાલી ઇન્વેસ્ટિગેશન્સ ચાલ્યા અને છેલ્લે એને જીવતો સળગાવી દીધો બ્રુનો જીવતો સળગાવી દીધો શું કામે કેમ કે એ કહેતો હતો કે નહીં મને તો આવું લાગે છે આ સાચું છે એ પછી કેપલર કેપલર થયો એ થોડો સાયન્ટિફિક પુરાવો સાથે એણે વાત કરી ત્યાં સુધીમાં દૂરબીનની શોધ થઈ ગઈ હતી ટેલિસ્કોપ શોધાઈ ગયું હતું તો એના લીધે એ પોતાના પુરાવો રજૂ કરી શક્યો બીજું કે થોડોક પોલિટિકલી એ વધારે સમજદાર હતો તો એના લીધે એનો રાજકીય સપોર્ટ ઊભો કરી શક્યો કે જેથી કરીને દુનિયા અથવા તો ખાસ કરીને જે રિલિજિયસલી જે ફેનેટિક લોકો હોય એની પાછળ પડે તો એનો એક સપોર્ટ એને મળી ગયો તો એના લીધે એણે એક હેલિયોસેન્ટ્રિક મોડેલ આપ્યું કે ભાઈ સૃષ્ટિ કઈ રીતની છે એ હું તમને સમજાવું અને એણે બીજું એ કીધું કે જે પણ ગ્રહો છે એની રોટેશનની જે એક્ અથવા તો ઓર્બિટ છે એ ગોળ નથી પણ ઇલિપ્ટિકલ છે ગોળ એટલે એકદમ સર્ક્યુલર ઇલિપ્ટિકલ એટલે આપણે જેને લંબગોળ કહીએ અને બીજું કે જે બધા ગ્રહો ફરે છે તો એ યુનિફોર્મ સ્પીડથી નહીં ફરતા અમુક જગ્યા આવીને એની સ્પીડ વધી જાય છે અમુક જગ્યાએ ઘટી જાય છે તો આ રીતે વેરિયબલ સ્પીડથી ફરે તો આવી અમુક વસ્તુઓ એણે દુનિયાને કીધી એ પછી ગેલેલીઓ ગેલેલીઓએ વિનસ વિનસ ગ્રહ હતો શુક્ર એના ફેઝીઝ ઓબ્ઝર્વ કર્યા કે આ એક સરખો ચમકતો નથી ક્યારેક વધારે ચમકે ક્યારેક ડાબી બાજુએ ચમકે ક્યારેક ઓછો ચમકે વધારે ચમકે જ્યુપિટર એટલે ગુરુગ્રહના ચાર ચંદ્રો એણે શોધી કાઢ્યા કે ગુરુગ્રહ અહીંયા છે એની આસપાસ ફરવાવાળા ગ્રહો છે અને આ બધા તો કહે છે કે પૃથ્વીની આસપાસ બધું ફરે તો મેં આકાશમાં એવું જોયું કે જેની આસપાસ બીજા ગ્રહો ફરે તો એનો અર્થ એવો કે બધું પૃથ્વીની આસપાસ નથી ફરતું બીજી પણ એવી એન્ટિટીસ છે કે જેની આસપાસ બીજા ઉપગ્રહો ફરે છે સાયન્ટિફિકલી એણે હેલિયોસેન્ટ્રિક મોડેલ પ્રૂવ કર્યું એ પછી આપણને ખબર છે કે ન્યૂટનને બાકી ને આગળ ઘણા બધા વૈજ્ઞાનિકો થઈ ગયા કે જે પોલિટિકલી પણ વેલ ડેવલપ્ડ હતા વેલ સપોર્ટેડ હતા અને સાથે સાથે એ લોકો પાસે પુરાવાઓ હતા ભરપૂર ન્યૂટને તો ઘણા બધા બીજા નિયમ યુનિવર્સલ ગ્રેવિટી લો ઓફ મોશન આ બધું સફરજન આપણને ખબર છે કે એ પહેલાંય નીચે જ પડતા બધાનો અનુભવ એ જ હતો પણ છતાં કોઈને ગ્રેવિટી કઈ રીતે ચાલે એ ખબર નહોતી પડતી એનું કારણ શું કેમ કે જે ફેકલ્ટીઝ આપણે જોઈ મન બુદ્ધિ એ ફેકલ્ટીઝ ન્યૂટન જેવી નહોતી ન્યૂટને જોયું અનુભવે જ કર્યો લોકો કરે છે પણ એણે વિચાર કર્યો કે આવું સેના લીધે થાય બુદ્ધિને ઇન્કવાયરી કરી કે આનો જવાબ આપ મને અને બુદ્ધિ એને જવાબ આપ્યો આપણા ઋષિમુનિઓ પણ દુનિયામાં ગયા સૃષ્ટિમાં ગયા કુદરત સાથે જઈને બધી સમસ્યાઓનું સમાધાન શોધી લાવ્યા આલ્બર્ટ આઇન્સ્ટાઇન આ એક નવો વિષય થિયોરિટિકલ ફિઝિક્સ અત્યાર સુધી આપણે જે જોયું એ કેવું હતું કે થી આપણને દેખાયું સેન્સિસથી ફરીથી કહું કે ઇન્દ્રિયોથી આપણને દેખાયું અને એનો વિચાર કરીને આપણે કોઈક વસ્તુ સમજી પણ હવે આ ટોપિક જે છે એ કમ્પ્લીટલી ઇમેજિનેશનનો ટોપિક છે થિયોરિટિકલ ફિઝિક્સ આલ્બર્ટ આઇન્સ્ટાઈને જ્યારે એની થિયરી આપી એનું કોઈ ઓબ્ઝર્વેશન નહોતું માત્ર એની સમજણ હતી એણે ઓગણીસો પાંચની અંદર જ્યારે થિયરી ઓફ સ્પેશિયલ રિલેટિવિટી આપી લોકો હસતા હા 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 અત્યારે પણ આપણે ઘણી વાતો કરીએ તો એવું થતું હોય છે ઓગણીસો પંદર સુધી તો કોઈ પુરાવા નહોતા પંદરની અંદર એણે થિયરી ઓફ જનરલ રિલેટિવિટી આપી કે જે ગ્રેવિટેશન જેને બહાર રાખેલું છે થિયરીથી એ પણ એની અંદર આવી જાય એ રીતે થિયરીને એણે એક્સપાન્ડ કરી થિયરી લગભગ પાંત્રીસ ચાલીસ વર્ષ પછી પ્રૂવ થઈ તો ત્યાં સુધી આઈન્સ્ટાઈનના મગજમાં તો પ્રૂવ જ થયેલી હતી તો એને અનુભવ કઈ વસ્તુનો થયો હશે આ એક વિચારવાની વાત છે પાંત્રીસ વર્ષ સુધી કે જ્યાં સુધી દુનિયા પાસે પુરાવા નહોતા આઈન્સ્ટાઈન પાસે પુરાવો હતો એનો પણ એ કયા લેવલ પર હતો શારીરિક લેવલ પર કોઈ ભૌતિક લેવલ પર પુરાવો હતો એની પાસે નહોતો માનસિક રીતે ખાલી ગમાણ ગમા નહોતા કે મને લાગે છે કે આવું હોવું જોઈએ એવી વાત નહોતી બૌદ્ધિક પુરાવો હતો અને બુદ્ધિ પણ કેવી પેનિટ્રેટિંગ કે જે સૃષ્ટિના રહસ્યો એની પાસે ખુલ્યા તો આ પ્રકારનું એક દુનિયાની આપણે જર્ની જોઈ કે પૃથ્વી સપાટ દેખાય છે આ એક આપણો અનુભવ છે ત્યાંથી લઈ અને પૃથ્વી યુનિવર્સ આખું કમ્પ્લીટલી અલગ છે આઈન્સ્ટાઈને તો ખરેખર યુનિવર્સ વિશેની જે આપણી માન્યતાઓ હતી બહુ બદલી નાખી ખરેખર અત્યારે એ બધા સબ્જેક્ટમાં જઈએ તો બે કલાક એનું જ ખાલી ડિસ્કશન કરી શકાય કે આઈન્સ્ટાઈનના મતે દુનિયા કેવી આ ટોપિક ઉપર બે કલાક વાત કરી શકાય પણ આપણે એ બધી ડિટેલ્સમાં નહીં જતા પણ એણે ગ્રેવિટેશનને અલગ અલગ ફોર્સિસને કઈ રીતે સમજાય એ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે અગેન ઓબ્ઝર્વેશન એ જ છે પણ માણસનું ઇન્ટેલેક્ટનું લેવલ બદલાઈ ગયું તો આ એક અનુભવજન્ય જર્ની આખી દુનિયાએ આખી આ જર્ની કરી ક્વેશ્ચન એ છે કે આ વસ્તુની અંદર લગભગ બે હજાર વર્ષ બે હજાર કરતાં પણ વધારે આમ તો અઢી હજાર વર્ષ શું કામે લાગ્યા લગભગ અઢી હજાર વર્ષ લાગ્યા આઈન્સ્ટાઈન સુધી પહોંચતા યુરોપને તો રિલિજીયસ ઓર્થોડોક્સી કે માણસ એક વાત માની લે કે નહીં આ સાચું એટલે જ સાચું માણસ સત્યનો શોધક નથી આપણી બુદ્ધિ આપણે કેવી બનાવવાની કે જે સત્યની શોધ કરે ઇન્સેનિટી ફેનેટિઝિઝમ કે બસ આમાં આ જ માનવાનું એમ બીજા બધા ખોટા હું કંઈ માનું જ નહીં કોઈ પુરાવો આપવા તૈયાર હોય તો એ ખોટો છે એ જાદુગર છે એને લટકાવી દો સળગાવી દો તો આવી રિલિજિયસ ઓર્થોડોક્સીના લીધે દુનિયાને અહીંયા સુધી પહોંચતા પણ બે અઢી હજાર વર્ષો લાગી ગયા આ એક બહુ પ્રખ્યાત કિસ્સો છે માર્ટિન લ્યુથર એક યુરોપની અંદર આ એક સમાજ સુધારક થયા એ જ્યારે બાઇબલનો જર્મન લેંગ્વેજમાં ટ્રાન્સલેશન કરતા હતા એની માન્યતા એવી હતી કે હું કોઈ સારા કામ માટે બેઠો છું એટલે શેતાન મને આવીને હેરાન કરશે એટલે એને શેતાન દેખાયો કેમ કે મનમાં હતો અને શેતાન એને હેરાન કરવા માંડ્યો કેમ કે આ તો ધર્મનું કામ છે એમાં વિઘ્ન નાખવા માટે શેતાન આવી ગયો વચ્ચે મારું કામ ડિસ્ટર્બ કરે છે પોટ હતો તો એ છૂટો ફેંક્યો શેતાન પર શેતાન તો હશે કે નહીં ખબર નહીં પણ સામેનો અરીસો તૂટી ગયો એટલે ખબર પડી કે ભાઈ વાત બીજી કંઈક અલગ છે આવા લોકોને જોઈને કાલ માર્ક્સે કીધું રિલિજિયન ઇઝ ધ ઓપિયમ ઓફ ધ પીપલ નસો છે રિલિજિયન શું છે નશો છે આવું કોણે કીધું કાલ માર્ક છે અને ખરેખર જો સંપ્રદાય આવો જ હોય તો એ નશો જ છે કે જે માણસને સત્ય પણ સમજવા ના દે એવો જો સંપ્રદાય હોય તો એ નશો જ છે પણ ગડબડ એ થઈ કે આપણા લોકોએ રિલિજિયનનું ટ્રાન્સલેશન શું કર્યું રિલિજિયન એટલે શું અહીંયા શ્રોતાઓ શું કહે છે રિલિજિયનને શું કહેવાય ગુજરાતીમાં ધર્મ અહીંયા જ ગોટાળો કે આપણે આને કઈ રીતે વાંચ્યું કે ધર્મ અફીણ છે આવું આપણે ભારતમાં છપાવવા માંડ્યું કોણે કીધું કાલમાં ધર્મ અફીણ છે ખરેખર ધર્મની ધારણા શું હતી ભારતમાં ધર્મ એટલે તો યુનિવર્સલ ઓર્ડર કે દુનિયા આખી ચાલે છે એકબીજાના સહાયક રીતે બધા લોકો કામ કરે છે અલગ અલગ સિસ્ટમ્સ બધી દુનિયાની સર્ક્યુલર વેમાં ચાલે છે પશુ પ્રાણી વનસ્પતિ વૃક્ષો વાદળા પાણી બધું પોતાની રીતે કામ કરે છે આ એક જે યુનિવર્સલ ઓર્ડર છે એની સુસંગત રીતે હું ચાલું ચોઈસ આપણને એકને જ છે પશુઓ પાસે ચોઈસ નથી વાંદરા પાસે ચોઈસ નથી ગધેડા પાસે ચોઈસ નથી સિંહ પાસે ચોઈસ નથી કે હું આનો શિકાર કરું કે એની ચોઈસ નથી કેમ કે એ લોકો પાસે સ્વતંત્રતા નથી સ્વતંત્રતા ખાલી કોની પાસે છે માણસ પાસે અને માણસને આ સ્વતંત્રતા આપી તો સાથે સાથે બુદ્ધિ પણ આપી કે જેથી કરીને આપણે સ્વતંત્રતાનો ઉપયોગ કરશું તો એનું શું પરિણામ આવશે એ આપણે સમજીને એનો ઉપયોગ કરીએ તો સ્વતંત્રતાનો યોગ્ય રીતે ઉપયોગ કરીએ જેથી કરીને સૃષ્ટિની અંદર ડિસ્ટર્બન્સ ના થાય એના માટે કયું એજ્યુકેશન જરૂરી છે ધાર્મિક શિક્ષણ ફરીથી કહું કે ધર્મનો અર્થ એવો નહીં લેતા કે આજે આંધળા થઈને જે લોકો દોડે છે એ ધર્મનો અર્થ જ નથી ધર્મનો અર્થ છે મારે કેવી રીતે જીવવું જોઈએ જેથી કરીને સમાજ સૃષ્ટિ હું પોતે મારું કુટુંબ યોગ્ય દિશામાં જાય કોઈને ડિસ્ટર્બન્સ ના થાય વિકાસ થાય આ શીખવાડે એ ધાર્મિક શિક્ષણ આવું ધાર્મિક શિક્ષણ અપાવવું જોઈએ પણ આપણે શું વિચાર્યું રિલિજિયન ઇઝ ધ ઓપિયમ ઓફ ધ પીપલ ધર્મ તો અફીણ છે આવું માની લીધું એટલે ધાર્મિક શિક્ષણનો આપણે ડૂચો વાળીને ફેંકી દીધું ખરેખર ભૂલે હતી કે આપણે સંપ્રદાય અને ધર્મનો ભેદ જ ના સમજી શક્યા પણ છે જે કન્ટેક્સમાં કીધું એ સાચું હતું કે આવો જો સંપ્રદાય હોય આવી જો માન્યતા હોય તો એ અફીણ જ છે કેમકે અફીણના નશામાં જ માણસને ખબર ના પડે કે સામે શેતાન ઊભો છે કે નહીં તો આના પરથી એક પ્રશ્ન આવ્યો કે ખરેખર કઈ વસ્તુ સાચી ને કઈ વસ્તુ ખોટી આ થોડો સિરિયસ પોઈન્ટ છે એટલે કદાચ તમને કંટાળો આવશે આના વિશે વાત કરીશ ત્યારે પણ આ બહુ જ ફાઉન્ડેશનલ બહુ જ અગત્યનો પોઈન્ટ છે અને આના વિશે વાત કરવા માટે લોકો તૈયાર નથી હોતા શું કામે કેમ કે આ બૌદ્ધિક વિષય છે લોકો આનાથી ભાગે છે બોરિંગ ટોપિક છે પણ મને એવું લાગે કે અહીંના જે સુગ્ન શ્રોતાઓ આ વસ્તુને સમજી શકશે આ વસ્તુને એપ્રિશિએટ કરી શકશે તો આ જે એપિસ્ટેમોલોજી સબ્જેક્ટ છે ભારતમાં જેને આપણે પ્રમાણવાદ કહીએ યુરોપની અંદર આ બે સ્ટ્રીમ્સ ચાલુ થઈ એમ્પિરિસિઝમ એટલે જે બ્રિટિશ લેન્ડ હતો બ્રિટિશ એરિયા ત્યાંના લોકોમાં એક આ એમ્પિરિસિઝમ એટલે કયું જ્ઞાન સાચું મારે શેને સાચું માનવાનું તો જેનો હું અનુભવ કરી શકું એને આવી એક માન્યતા ચાલુ થઈ લગભગ એટીન્થ અને નાઇન્ટીન સેન્ચુરીમાં એને કહેવાયું એમ્પિરિસિઝમ મેઇનલેન્ડ યુરોપમાં બીજી એક સ્ટ્રીમ ઊભી થઈ કે જે લોકો માનતું હતું કે આ સેન્સિસ તો ડિસેપ્ટિવ હોય ડિસેપ્ટિવ હોય કે પેનને આપણે પાણીમાં મૂક્યા તો આપણને તૂટેલી ત્રાંસી નજર આવે તો આપણી સેન્સિસ તો શું કરે આપણને ડિસીવ કરે આપણને છેતરે એને સાચી માનવાની નહીં સાચું શું કે જે આપણે પ્રયોગ કરીને લોજિકથી માનીએ એ સાચું આવું કોણ માનતા રેશનાલિસ્ટ લોકો તો આ એક જે સ્ટ્રીમ ઊભી થઈ એ રેશનાલિઝમ એમ્પિરિસિસ્ટ લોકો એવું કહેતા કે તર્કનો તો તમે ગમે એમ ઉપયોગ કરી શકો એનાથી ખોટી વસ્તુને સાચી સાબિત કરો એ માની થોડું લેવાય એટલે આ બંને બ્રાન્ચિસ લગભગ બસો વર્ષ સુધી આ બંનેનો ઝઘડો લો બ્રિટિશ લોકો કહે કે નહીં અમને જે દેખાય અમને જે સંભળાય અમને જે ફિઝિકલી ખબર પડે એને જ સાચું માનીએ અને જે મેઇનલેન્ડ યુરોપના લોકો હતા ત્યાંના સાયન્ટિસ્ટ એવું કહેતા કે ના ના દેખાય એને સાચું નહીં માનવાનું બુદ્ધિથી વિચારવાનું અને બુદ્ધિથી આપણને લાગે કે નહીં આ સાચું છે એનો પુરાવો મળે તો આપણે માનવાનું આનો ક્યારેય સમન્વય ના થયો લગભગ બસો વર્ષ પછી નાઇન ટ્વેન્ટીન્થ સેન્ચ્યુરીમાં આનો સમન્વય થયો ભારતની અંદર આપણે આપણા ગ્રંથો લિટરેચર ખોલીએ તો ખબર પડે કે ભારતની અંદર પાંચ હજાર વર્ષ પહેલાં આપણે આપણા ઋષિઓએ કીધેલું છે પ્રત્યક્ષ અનુમાન અને શબ્દ આ ત્રણ પ્રમાણો આપેલા છે અને આનો કઈ રીતે સમન્વય કરવો એ પણ સમજાયેલું છે એટલે સાયન્સ કે જે આપણે ટ્વેન્ટી સેન્ચ્યુરીમાં જ્યાં યુરોપ હતું ત્યાં આપણે પાંચ હજાર વર્ષ પહેલાં હતા પ્રત્યક્ષ પ્રમાણ એટલે જે એમ્પિરિસિઝમ આપણને જે દેખાય એ અનુમાન એટલે લોજિકથી કે મેં કંઈક જોયું એના પરથી અનુમાન કર્યું મારા લોજિકને વાપરીને એને એક્સટેન્ડ કર્યું ક્યાંય મને ધુમાડો દેખાયો તો ત્યાં કંઈક અગ્નિ હશે આવું અનુમાન થાય તો એ અનુમાન અને શબ્દ આ છેલ્લું હજુ સુધી કદાચ વૈજ્ઞાનિકોને ગળે ઉતરેલું નથી પણ આપણે ખરેખર વ્યવહારિક તો ઉદાહરણ આપું માનો કે હું એન્જિનિયર છું મને મેડિકલમાં ખબર ના પડે લોમાં ખબર ના પડે ઘણા બધા એવા વિષય છે કે જેની અંદર મારો કોઈ અભ્યાસ જ નથી માનો કે હું બીમાર પડ્યો તો મારે શું કરવું જોઈએ મને ખબર નથી કોનું માનીશું રેશનલ થિંકિંગથી વિચારો હવે તર્કથી વિચારો કે શું માનવું જોઈએ ડૉક્ટરનું ડોક્ટર કેવું કરવું જોઈએ કે નહીં અને પણ ડોક્ટર કેવું હોવો જોઈએ વચન આની અંદર આપણા લોકોએ એ કીધું કે ગમે એનું નહીં માનવાનું એવો માણસ કે જેને એ વિષયની ખબર હોય અને બીજું કે જે એના માટે પ્રામાણિકતાથી તમને સલાહ આપવાનો હોય ઘણા લોકો હોય કે જેને ખબર બહુ બધી હોય પણ સલાહ ઉલટી આપે આવા લોકો હોય એવા લોકો પણ હોય કે જે તમારા માટે બહુ સારું વિચારતા હોય બહુ ભલા હોય પણ એને પોતાને જ ખબર ના હોય માનો કે પરિવારની વાત છે કે પરિવારની અંદર કોઈ સમસ્યા આવી માનો કે કોઈ લીગલ ઇસ્યુ થયો અને ભાઈ કે મમ્મી પપ્પા કોઈ પણ કે જેનું બેકગ્રાઉન્ડ લીગલ નથી લો નથી એને આપણે પૂછીએ કે ભાઈ શું કરવું જોઈએ તો ઉદા એ કે હા આવું કરી નાખો એની ભાવના બહુ સારી પણ એને લીગલ સ્ટડી છે એનો લોનો અભ્યાસ છે નથી ઘણા મિત્રો એવા હોય કે ના ના કરી નાખ તમ ત્યારે કે કંઈ વાંધો નહીં પણ એને એ વસ્તુની ખબર નથી તો આપણને આ ઋષિઓએ સ્પષ્ટ કર્યું કોનું માનવાનું જેને એ વિષય વસ્તુની ખબર હોય અને એની અંદર પ્રામાણિક હોય તો આ એક ભારતની એ સમયની પાંચ હજાર વર્ષ પહેલાંનું આપણું થિંકિંગ કેટલું સાયન્ટિફિક હતું એના માટે અને આ વિષય અનુભવજન્ય શિક્ષણમાં ખાસ અગત્યનો છે કે આપણે કઈ વસ્તુને સાચી માનવાની અનુભવોનું ઇન્ટરપ્રિટેશન કઈ રીતે કરવાનું એક જ અનુભવ પાંચ માણસ અલગ 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 ઇન્ટરપ્રિટ કરે શું કામે કેમ કે એ લોકોની માન્યતાઓ અલગ અલગ હોય અનુમાન એ લોકોનું અલગ હોય એનું પ્રોગ્રામિંગ એ લોકોની શ્રદ્ધા બીજા ઉપરની ફેદ ભરોસો એ અલગ હોય આ થોડીક ટીપ્સ અથવા તો એક જે વ્યવહારિક રીતે આપણે અનુભવજન્ય શિક્ષણને કઈ રીતે ઇફેક્ટિવ બનાવી શકીએ એના માટેની થોડી વાતો કે સૌથી પહેલાં તો અવલોકન આપણામાં અને બાળકોમાં ઇમ્પ્રુવ થવું જોઈએ કે પદાર્થો છે તો એના ગુણધર્મોનો અનુભવ કરવાનો ચકાસણી કરવાની વસ્તુને જોવાની વસ્તુના ગુણધર્મો બહારથી અંદરથી ચાખીને જોઈને દબાવીને તોડીને આ બાળકોને જ્યારે ખબર પડે ત્યારે એ જ્ઞાન સાચું જ્ઞાન પ્રક્રિયાઓ કે આપણી આસપાસમાં એટલી બધી પ્રોસેસ ચાલતી હોય છે નેચરલ પ્રોસેસ હોય કોઈ ફેક્ટરીની અંદર બીજી આર્ટિફિશિયલ તો એનું ઓબ્ઝર્વ કરીને એની અંદર કઈ રીતે શું કોઝ એન્ડ ઇફેક્ટ છે કઈ રીતના કનેક્શન છે એ સમજણ આવવી જોઈએ અને વૈચારિક પ્રક્રિયા એટલે અવલોકન એક ફિઝિકલ પ્રક્રિયા છે એનું ઇન્ટરપ્રિટેશન એ માઇન્ડમાં થાય તો એ કેવું હોવું જોઈએ કે માનસિક બૌદ્ધિક અને શારીરિક આ ત્રણેય સ્તર પર હોવું જોઈએ મેં કંઈ ખાધું તો એની મારી શારીરિક અસર શું છે માનસિક અસર શું છે બૌદ્ધિક અસર શું છે આ રીતનું એક એનાલિસિસ કાર્યકારણ ભાવ કે શું થયું તો એ શેના લીધે થયું કયા કારણથી થયું અથવા શું થયું તો એનું પરિણામ શું આવી શકે તો આનું અનુમાન આપણે બાળકોને કરતાં શીખવ્યા કે વરસાદ આવ્યો તો હવે શું થશે શું વિચાર જોઈએ હવે જમીન ભીની થઈ છે તો શું થશે એનું તો આ પ્રકારનું એક અનુમાન કરતાં શીખ્યા અને એ અનુમાન પછી સત્યતાની ચકાસણી ખાલી અનુમાન કરીને છોડી દેવાનું નથી પણ અનુમાન કરીને પછી એનું ફોલોઅપ કરીને એ જ રીતે થયું કે શું આ એક સાયન્ટિફિક વેમાં જોવાનું વસ્તુઓ વ્યક્તિઓ અને પદાર્થો વચ્ચેના સંબંધ સમજવો અલગ અલગ સિસ્ટમ્સ આપણે જોઈએ કે માનો કે એર કન્ડિશનિંગ સિસ્ટમ છે તો એની કંઈક રૂમ ઉપર ઇફેક્ટ હોય તો આ બધા જે કોરિલેશન્સ છે એને સમજવાના કોઈને મારાથી ખોટું લાગી ગયું તો વિચારવાનું કે શેના લીધે ખોટું લાગ્યું મેં શું કર્યું કાર્યકારણ તો આ બધા સંબંધોની સમજણ સાચી રીતે આવે સાયન્ટિફિકલી રેશનલી આવે હેતુપૂર્વક કૃતિ કરવાની ટેવ કે હું કંઈ પણ કાર્ય કરું તો વિચારીને કરું કે હું શું કામે આ કરું છું હું શું એચિવ કરવા માગું છું આ વિચારીને એક હેતુપૂર્વકને કામ કરવાની ટેવ અને છેલ્લે મારે શું જોઈએ છે તેની સમજ આ પોઈન્ટ બહુ માઇનોર લાગે એમ થાય કે આપણે શું જોઈએ એ ના ખબર હોય શું પણ ત્યાં જ તો આપણે અટવાઈએ છીએ એટલે આ છેલ્લો પોઈન્ટ છે પણ સૌથી અગત્યનો પોઈન્ટ આપણને લાગે કે આપણે પૈસા જોઈએ બાળકો પણ પૈસા કમાઈ લેશે તો એ સુખી થઈ જશે પણ પૈસા કમાઈને શું તો કે ઇક્વિપમેન્ટ બાય કરવાના ગેજેટ્સ બાય કરવાના એ શું કામે તો કે સોશિયલ સ્ટેટસ માટે સોશિયલ સ્ટેટસ એના માટે તો આપણને ફીલ ગુડ થાય એટલા માટે તો ફીલ ગુડ કરાવવા માટે આટલું લાંબુ ચક્કર કાપીને જ ત્યાં આવવાની જરૂર છે કે નહીં એક વિચારવું જોઈએ કે આપણે આનંદ જોઈએ છે સુખ જોઈએ છે તો એના માટે ખરેખર શું કરવું જોઈએ લોકો ઘણા બધા વર્ષો મારે મર્સિડીઝ જોઈએ ને આ જોઈએ ને ઘરમાં આવું ફર્નિચર બનાવવું ને એના માટે વર્ષો સુધી મહેનત કરે રાત દિવસ ખપી જાય પછી મળે પછી ખબર પડે કે યાર આમાં મજા નથી ખરેખર આનોતું આમે દસ વર્ષ ખોટા ખર્ચી નાખ્યા તો જીવનને આપણા એક્સપિરિયન્સને ફ્રૂટફુલ બનાવવો હોય તો એના માટે આ પ્રકારનું આ જસ્ટ મેં એક હાઈલાઇટ્સ પ્રકારનું છે ટીપ્સ છે કે આ રીતે આપણે વિચારતા થઈએ તો આપણે અનુભવમાંથી સારી રીતે શીખી શકીએ અને સારા ડિસિઝન્સ આપણે લઈ શકીએ પ્રશ્નોત્તરીનું એક્ઝેક્ટલી હોમ સ્કૂલિંગ નથી અમે જે કરાવીએ એ આપણે એને ક્લોઝેસ્ટ જો કોઈ શબ્દ આપવો હોય તો કોમ્યુનિટી એજ્યુકેશન એવું કહી શકાય કેમ કે ઓરિજિનલી અમે હોમ સ્કૂલિંગનું વિચારતા હતા પણ હોમ સ્કૂલિંગની અંદર ઘણી બધી લિમિટેશન્સ છે ખાસ કરીને ટીમમાં કઈ રીતે રહેવું લીડરશીપ ક્વોલિટીઝ આ એટલું ઇફેક્ટિવલી બાળકોમાં નથી આવતું એવું અમારું અધ્યયન પરથી તારણ આવ્યું તો અમે મિત્રોએ મળી અને એક કોમ્યુનિટી એજ્યુકેશન ચાલુ કરેલું સાત વર્ષ પહેલાં લગભગ અને એ ટાઈમે હું કેનેડા હતો એટલે ઓન ધ ગ્રાઉન્ડ હું નહોતો મારાથી મોટો ભાઈ ઇન્વોલ્ડ હતો એમાં અમે એવું કરીએ છીએ કે ગાર્ડન અથવા તો બીજી કોઈ પણ પબ્લિક સ્કૂલ પબ્લિક પ્લેસ પર બાળકોને ભેગા કરીએ અને ત્યાં અનુભવાત્મક એટલે રમતા રમતા પ્રકૃતિનો અનુભવ કરતાં વસ્તુઓની ક્રિયાઓ કરતાં કરતાં બાળકો શીખે ત્યાં જે લોકો વ્યાયામ કરે જીવનલક્ષી વિષયોનું ની વાતચીત થાય અ ઝાડ પર ચડે કુદે રમે અને આ રીતે એક પ્રયોગાત્મક ધોરણે અમે ચાલુ કરેલું લગભગ સાત એક વર્ષમાં ઘણું બધું શીખ્યા અને અત્યારે સરસ ચાલે છે એ રીતે પેલું એક પિક્ચર હતું ને પહેલું વિષય નંદર પહેલું પહેલું કે પર્વત પરથી એક માણસ જે ગોળો હોય એટલે માણસ માણસ છે એ ગોળાને અટકાવે છે કે ભાઈ હવે દાખલા તરીકે પચાસ કિલોનો વજનનો માણસ લઈએ પણ પેલો ગોળો છે ને પાંચસો કિલોનો છે હવે ગુરુત્વાકર્ષણની રીતે જોઈએ ને તો માણસ અશક્ય છે લગભગ હંડ્રેડ પર્સન્ટ અશક્ય તો એ આપણા વિષયને અનુરૂપ આપણે કેવી રીતે ચિત્ર લીધું છે એ સમજ નથી પડતી વિષયને અનુરૂપ નથી આ ચિત્ર તો કોમન છે ને આઈ થિંક બધામાં આપણે બેનર સ્ટાન્ડર્ડ છે ફોર્મેટ આઈ થિંક એટલે એના લીધે એવું ખાસ આ વિષયને લગતું આ ચિત્ર નથી છતાં પણ હવે તમે પ્રશ્ન પૂછ્યો છે તો આપણે એ વિચારીએ કે આના પરથી અનુભવાત્મક શિક્ષણ શું હોઈ શકે કે બે બે વસ્તુ આપણે વિચારી શકીએ કે આ માણસ છે સામે કદાચ અહીંયા ગાય ઘોડો કે કંઈ બીજું ઊભું હોત તો આપણને લાગત કે આ શક્ય છે પણ કેમ કે અહીંયા નીચે ઊભેલું જે પ્રાણી છે એ મનુષ્ય છે અને માણસે સૃષ્ટિના ઘણા બધા નિયમોને એવી રીતે ઉપયોગમાં લીધા છે કે જેથી પોતાની ક્ષમતાને દસ ગણી પચાસ ગણી પાંચસો ગણી કરી શકે તો ચિત્રની અંદર ભલે માણસ જ દેખાતો પણ તમે શક્તિની રીતે જુઓ તો માણસ એવા ઇક્વિપમેન્ટ્સને બનાવેલા છે કે જેની અંદર આ તો શું આના કરતાં પચાસ ગણા મોટા ગોળાઓ હોય માણસ ઉઠાવે છે એવું જ કહેવાય ને કે માણસ ઉઠાવે છે બુદ્ધિથી ઉઠાવે છે વાલીની શિક્ષકની સમાજની મેં વાત કરી હતી ને સમાજ એટલે આસપાસનું આખું ને આપણે છે ને એવું સમજીએ છીએ કે મારું બાળક તો મારી જ જવાબદારી અથવા આનું બાળક તો એની જવાબદારી એવું નથી આખા સમાજની જવાબદારી છે કોઈ પણ એટલે સારો બાળ ઉછેર નથી થતો તો એ એની પાછળ માત્ર માતા માતા પિતાનો જ વાંક નથી હોતો આખા પરિવારનો આખા સમાજનો એમાં વાંક કારણ કે એને એવું વાતાવરણ એક સરખું મળે કે જે આપણે જેવો સમાજ બનાવવા માંગીએ છીએ એવું વાતાવરણ સમાજ જયારે પૂરું પાડે ત્યારે જ એનો ઉછેરી શિક્ષણ પણ એ જ રીતે આની અંદર એક જે વ્યક્તિથી વ્યક્તિનો સંપર્ક હોવો જોઈએ એ બહુ જ અગત્યનો છે અમારા અનુભવ પરથી અમે એ જ જોયું કે બાળકોને આપણે જે વ્યક્તિગત રીતે જે એ લોકો સાથે સંવાદ થાય એ લોકો સાથે રહેતા રહેતા જે બાળકો શીખે જે વસ્તુઓ માનતા થાય એનો ઓલ્ટરનેટ એ નથી કે પચાસ બાળકોને ભેગા કરીને તમે બતાવો કેમકે બાળકોને શીખવું હોય છે પણ બધાની અંદર અલગ અલગ જિજ્ઞાસા હોય જે શિક્ષણની અંદર જિજ્ઞાસા નથી ત્યાં કંઈ જે એપેટાઈટ નથી માનો કે ભૂખ નહીં લાગી અને આપણે ગમે એના મોઢામાં ઠૂસ કરીએ તો એ હજમ નહીં થવાનો એ રીતે બાળકોની અંદર માનો કે કોઈ બાળક છે એને આ સમયે કોઈ એક એના દિમાગમાં પ્રશ્ન આવ્યો હવે વર્કમાં બેઠો છે અત્યારે ટીચર એને મેથેમેટિક્સ ભણાવે છે અને એના મનમાં કંઈક ઇતિહાસનો પ્રશ્ન આવ્યો કંઈક વિજ્ઞાનનો પ્રશ્ન આવ્યો અને સામેથી આવે છે શું મને તરસ લાગી છે અને સામે ચણાનું શાક આવે અથવા તો મતલબ કે જરૂરત અથવા તો જે આપણને જિજ્ઞાસા છે એનાથી વિપરીત પીરસાય છે તો આની અંદર વ્યક્તિગત સંપર્ક ખૂબ જ જરૂરી છે બીજું કે માનો કે અત્યારે જિજ્ઞાસા થઈ કોઈક પ્રશ્ન ઉદભવ્યો એ સમયે એને સમાધાન નથી મળતું કદાચ બે ચાર દિવસ પછી એ ભૂલી જશે કે મારે આ પ્રશ્ન હતો તો એક જે તાર્કિક રીતે એનું જે લૂપ ક્લોઝ થવું જોઈએ કે એના મનમાં પ્રશ્ન આવ્યો તો એને એનું જે પણ રહસ્ય અથવા તો જે જવાબ છે એ સમજ સમજમાં આવવો જોઈએ એ નથી આવતો એટલે એના લીધે એનું જે પ્રોગ્રામિંગ છે એની દુનિયા વિશેની સમજ છે અધૂરી રહી જાય છોડી દીધું કે માનો કે વૃક્ષની અંદર પાણી કઈ રીતે ઉપર ચડે આ એક પ્રશ્ન આવ્યો બાળકને એને એ સમયે જવાબ ના આવ્યો તો એ છોડી દીધું એણે માનો કે તો એને વસ્તુનું જ્ઞાન અધૂરું રહી ગયું તો જે કન્વેન્શનલ સ્કૂલિંગ છે એની અંદર આ ઘણી બધી સમસ્યાઓ છે કે જેની અંદર જિજ્ઞાસા નથી હોતી અથવા તો બાળકને જે પણ શીખવાડવાળો છે એની સિસ્ટમથી નહીં શીખવાડતો કે જે રીતે બાળકોને શીખવું હોય તો એના લીધે વ્યક્તિગત સંપર્કથી અથવા તો માનો કે એક શિક્ષક અથવા તો એક અભિભાવકની સામે પાંચ સાત દસ બાળકો છે ત્યાં સુધી આ વસ્તુને બહુ સારી રીતે લઈ શકાય પણ જ્યારે બાળકોની સંખ્યા વધી જાય ત્યારે ના તો બાળકોની જિજ્ઞાસા પ્રમાણે કંઈ ચાલતું હોય કે ના તો એ લોકોની ઈચ્છા પ્રમાણે ચાલતું હોય એટલે એના લીધે પછી જે પણ માહિતીની ખાલી રેડી દઈએ પણ એની અંદર જે શોષણ થવું જોઈએ એ નથી થતું જે ઇન્ટેલેક્ટ એનું ઉઠાવવું જોઈએ એ નથી ઉઠાવતું એટલે બાળકોમાં રેશનલ થિંકિંગ ના આવે તમને ઉદાહરણ આપું કે હું મારા દીકરાઓ સાથે એમ જ વોક કરવા જાઉં નાના હતા માનો કે એક બે વરસના ત્યારે હું એને પ્રશ્ન પૂછતો કે તું વિચાર જોઈએ કે આ થાંભલો સ્ટીલનો જ કેમ છે અથવા આ સિમેન્ટનો જ કેમ છે આ બ્રિજ છે તો એ આરસીસીનો જ કેમ છે અથવા તો આ વૃક્ષ કેમ આટલું ઊંચું છે ને આ વૃક્ષ કેમ આટલું નીચું છે આમાં ફ્રૂટ્સ આ સિઝનમાં જ કેમ આવે આવા બધા ટોપિક ગમે તે હોઈ શકે પણ બાળકોની અંદર એક ક્યુરિયોસિટી થાય કે મારે દુનિયાને સમજવી છે દુનિયાની અંદર આવું બધું શું કામે થાય છે કઈ વસ્તુ શેના લીધે થાય તો આ બધી એક ક્યુરિયોસિટી આવવી જોઈએ તો એ બધી પૂછતો પછી એને ખબર પડી કે આ વસ્તુ તો આપણે બુદ્ધિથી સમજી શકાય એમ છે તો હવે એ પૂછવાનું ચાલુ કરે બે ત્રણ વર્ષ આપણે પ્રશ્ન પૂછીએ તો એ લોકોને મિકેનિઝમ ખબર પડે કે બુદ્ધિ નામનું કંઈક છે કે જેનાથી આપણને આ બધું સમજાય પછી એ પૂછે અને ત્યારે આપણે એને એના આન્સર આપીએ તો એ એકદમ સમજી જાય વ્યવસ્થિત રીતે પણ વ્યક્તિગત સંપર્ક જરૂરી છે માય ને ઇઝ ઉમેશ ભટ્ટ નેશનલ એવોડી ટીચર મારે સાહેબ એમ કહું કે પરદેશમાં કેવું છે કે એક રૂમ હોય એક ખંડ એમાં અલગ અલગ વસ્તુઓ મૂકેલી હોય બાળક જેને ટચ કરે આપણે કે ભાઈ મ્યુઝિકનું છે ઢબલાને હાથ લગાડે તો કે ભાઈ આને ભાઈ અમા રસ છે પછી એમાં જ એને યાદ કરે એટલે આપેટા શું છે કે ભાઈ આઈક્યુને જ મહત્વ આપવામાં આવે છે તો આઈક્યુને મહત્વ બોલે એટલી રીતે આઈક્યુ શોધવામાં આવે બીજું આપેટા કેવું છે કે દરેકે દરેક વિષય ભૂમ્સ જ જોઈએ જરૂરી નથી કોઈ વ્યક્તિને લાગે કે ભાઈ મારે સાયન્સમાં ગયો એમ કે મારે મેથ્સમાં રસ હતી ને કેમેસ્ટ્રીમાં રસ છે તો એમાં એની કેરિયર ડેવલપ કરી શકે છે એક સમયે વિજ્ઞાન પ્રોબ્લેમ જે વાણિજ્ય પ્રોબ્લેમમાં રસ હતો પછી વિજ્ઞાન તરફ લોકો ડર્યા અને અત્યારે હવે વિજ્ઞાન તરફ જોડે છે તો મોટું આ છે કે એ થતું નથી એ થવું જોઈએ આ વસ્તુ મહત્વની છે એક ભાઈ બહુ સારી વાત કરેલી બહુ સારી કોમેન્ટ છે કે કેટલા બધા પૈસા ડોનેશન પૂરું આપ્યા કરો મૂક્યા કરો એના કારણે જય વસાડા સાહેબને એના મા બાપે ઘરે ભણાવ્યા અને તૈયાર કર્યા એમાં આપણે બી એવું કરી શકીએ પૈસા એને એપીમાં મૂકી દો

તો આપણી વસ્તુઓ બહુ જરૂરી છે એટલે આઈક્યુ તો બીજું કે જેટલું મહત્વ આઈક્યુ નું છે ને એટલું ઇમોશનલ કોટાણું બી છે ઈક્યુ જેનાથી આપણે બહુ વંચિત રાખ્યું છે સાહેબ સાહેબ એક આપણે લોકોને પટ્રોલ અટ્ટા બંધ કરી નાખ્યા પ્રેમ પટ્રોલની તો આટલે જ બહુ ડૂડી થઈ ગઈ તો આ બધું બંધ થઈ ગયું અને વેકેશનમાં સાહેબ આપણે લોકોને અને મામાનતા જટાબડું કરતા આજે સાહેબ વેકેશનમાં લોકોને સર્જનાત્મક ની વાત બરાબર છે થવું જોઈએ જરૂરી છે પણ તમે જે કહોને તમે એક વાત બહુ સારી કરી કે સ્પર્ધા બરાબર છે પણ ઘણા કાપ ઘણા કાપ સ્પર્ધા જે છે ને એ અપેક્ષિત નથી તો એમાંથી બહાર આવવું જોઈએ એટલે વેકેશનથી લોકોને સોંપી લેવું જોઈએ આપણે સમય આપવો જોઈએ અથવા તો એ લોકોને એવું મનગમતી પ્રોપી કરાવવી જોઈએ જેના બદલે આપણે જે ભૂલું જે અમુક ચાલે છે સમર વેકેશનના તો એનાથી આ આપણે બધાએ એને દૂર રાખવા જોઈએ તો આ બધી વાતો બહુ મહત્વની છે એ જેનાથી મન વંચિત રહીએ છે છેલ્લે એવું કહેવાય કે આભાર દેશની જે સમસ્યાઓ છે ને એ અંગ્રેજી આલ્ફાબેટ પી સમસ્યા છે પી થી ચાલુ કરો પોપ્યુલેશન પોલ્યુશન માટે મારે કેવું છે કે આ બધું જે ચૂકી ગયા છે અને સાહેબ છેલ્લે એક જ વાત સાહેબ કે શિક્ષણ શિક્ષણ છે પછી ડિફેન્સ છે અને કૃષિ કૃષિ ભૂલી જાઓ ડિફેન્સ માટે પૈસા રોકવા જોઈએ જરૂરી અનિવાર્ય છે પણ શિક્ષણથી આપણે સાહેબ જે આપણે અડઘા ને તો એમાં શું કરી શકીએ સાહેબ શિક્ષણ છે આપણું શિક્ષણ છે જીવનલક્ષી શિક્ષણ નથી રહ્યું કે આપણે જીવનમાં શું જોઈએ શિક્ષણ માંથી શોધતા નથી આપણે શિક્ષણ માંથી માત્ર પૈસા શોધવા માંડ્યા એના લીધે તમે જે કીધું એ બધી સમસ્યાઓ આવી ગઈ આ ટૂંકમાં કહું તો આ સાર છે કે ખરેખર શિક્ષણ એટલે આપણી બુદ્ધિને ખોલવી જોઈએ કે શિક્ષણથી આપણે આપણે જીવનમાં શું કરવાનું છે એ વિચારતા થવા જોઈએ એનો જવાબ મળે કે તમારે મેથેમેટિક્સ શીખવાની જરૂર છે તો શીખો પણ શિક્ષણ આપણને આ દ્રષ્ટિ આપતું હોવું જોઈએ કે આપણે જીવનમાં શું કરવું છે હું સેના માટે જન્મેલો છું મારે જીવનમાં શું કરવું છે મારો દુનિયા સાથેનો સંબંધ શું છે મિતાબેને ઘણી વાત કરેલી ને કે મારો દુનિયા સાથેનો દુનિયાને હું કઈ દ્રષ્ટિથી જોઉં દુનિયા મારા માટે છે કે મારે પણ દુનિયા માટે કંઈ કરવાનું છે મારા કુટુંબી સાથેનો મારો સંબંધ કેવો અને જે વિષયોની વાત કરી એની અંદર એવું છે કે વિષયો ખરેખર બધા વિષય કનેક્ટેડ છે દુનિયાની અંદર એવું નથી કે ઇકોનોમિક્સ અલગ હોય ને આયુર્વેદ અલગ હોય અથવા તો લો અલગ હોય ને સોશિયલ સ્ટડીઝ અલગ હોય દુનિયાના બધા વિષયો ઇન્ટર કનેક્ટેડ છે સમસ્યા એ છે કે આપણે પ્યોરલી એનાલિટિકલ મેથડ પર ચાલવા લાગ્યા એટલે એક વિષયને પકડી લીધો અને બસ એનું જ વિચારવાનું બાકી બીજા એના કનેક્શન બીજા વિષયો સાથે શું છે એ ભૂલી અને એ જ વિષયનું વિચારીએ એના લીધે જે આખું ઇન્ટિગ્રેશન થવું જોઈએ જે બધા વિષયના સંયોજન થઈને દુનિયાની અંદર માણસનું જીવન સુખી થવું જોઈએ એ ના થઈ શક્યું કેમ કે આપણે તો એક 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 છૂટાછવાયા વિષય પગડા એ બધાને ભેગા કરીને આપણે ક્યાં જવાનું છે એનો વિચાર ના કર્યો હેલો હા નમસ્તે મારું નામ રાકેશ છે અને હું ગ્રંથાલયનું સેવા આપું છું મારા બાપમાં એક જિજ્ઞાસા હતી બાળકો બધા કહે છે અત્યારે બાળકો અત્યારના સારું વિચારતા નથી નકારાત્મક વિચારે છે પણ મેં એક પ્રયોગ કર્યો હતો બાળકોના વિશે કે બાળકોને મેં એક સ્પર્ધા લીધી એક પરીક્ષા લીધી કે તમારા મનમાં જે વિચાર આવતા હોય તમારે લખવાના કોઈ નામ તમે લખશો તો ચાલશે નહીં લખો તો ચાલશે જે તમારા મનમાં વિચાર આવતા હોય કે સારા ખરા કાલ્પનિક અથવા તમે કંઈક એન્વાયરમેન્ટ વિશે વિદ્યાલય વિશે સમાજ વિશે જે લાગે તમે મુક્ત રીતે લખી શકો છો તો મને અનુભવ થયો કે કદાચ પંચોતેર થી એસી ટકા છોકરાઓ એ બધું કે કંપા કરે પણ દસ ટકા છોકરાઓ એ સારા વિચાર લખ્યા છે આપણે વિચાર નથી કરી શકતા ને એવું બી વિચારે છે બાળકો એટલે એવું નથી કે બધા અત્યારના સમયમાં બધા નેગેટિવ કે નકારાત્મક વિચાર કરે સારા બી બાળકો છે આપણે છે સારા બાળકો એ છે સારી સ્કૂલ્સ પણ છે એવું પણ કહેવાનો અર્થ નહોતો અહીંયા કે બધું બગડી ગયેલું છે પણ આ એક સમાજનું પિક્ચર છે કે જ્યારે સમાજની અંદર પ્રભાવી વિચારધારા કઈ છે અત્યારે મોટા ભાગની સ્કૂલમાં શું થાય છે મોટા ભાગના કુટુંબમાં શું થાય છે એનું એક પિક્ચર હતું અહીંયા કહેવાનો અર્થ એવો નથી કે દુનિયામાં કોઈ સારા માણસ જ નથી બચેલા એવું નથી પણ એક સમાજનું ચિત્ર છે નીતાબેને જે સમસ્યાઓ છે તેનું તો ઘણું સરસ રીતે વિવરણ કર્યું પણ સોલ્યુશન્સ કંઈક શું થવું જોઈએ આદર્શ તો બહુ સારું કે આમ કરવું તો આમ થઈ જવું તે પણ નથી થતું અને જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો મોટો એક આના કરતાં બી અનેક ગણો મોટો એક જવાર આવી રહ્યો છે તો તેની સામે આપણે કેવી રીતે અથવા તેની સાથે કેવી રીતે ડીલ્સ કરીશું તે કંઈક હજી બધાને જ નથી ખબર તમે કંઈક વિચાર કર્યો તો જણાવો મારા ખ્યાલથી મેં સોલ્યુશન પણ આપ્યા જ છે પણ તમે જે વાત કરીને મૂળ વાત એ જ છે કે પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવું પ્રકૃતિ એટલે કુદરત અને પ્રકૃતિ એટલે સ્વભાવ આપણો મૂળ સ્વભાવ શાંતિને ઈચ્છે છે અને શાંતિ તરફ જ જવાનો છે તો એના બધા ઉપાયો આ પહેલાં કેળવણીના વિચારોમાં કહેવાય ચૂક્યા છે એટલે હવે રિપીટ કરવા જેવું લાગતું નથી મને બરાબર છે ટેકનોલોજી તો કેવું છે કે માણસ કઈ રીતે વાપરે છે એના પર છે અને જ્યારે આઈટી આવ્યું ત્યારે લોકો એવું કહેતા કે હવે તો બધા બેકાર થઈ જશે એવું થયું આ લગભગ વીસ વર્ષ પહેલાં આવી જ રાડો સંભળાતી કે બધું હવે તો બધા નવરા થઈ જશે કંઈ કોઈને કામ નહીં મળે એવું બધું ગભરાવાની જરૂર નથી મને એવું લાગે કે આપણે આપણા જીવનને સમજવું જોઈએ આપણી જરૂરિયાતને સમજવી જોઈએ અને બાળકોને સારું શું કરી શકે એ લોકો એ લોકોમાં શું છે કે જેનો ઉપયોગ કરીને એ લોકો સમાજને ઉપયોગી થઈ શકે કુટુંબને ઉપયોગી થઈ શકે આનું શિક્ષણ આપતા રહેશું તો એ લોકોનો રસ્તો કરી લેશે હજુ તો એઆઈ ની જ પહેલ થાય છે હજુ ક્યાં એઆઈ આગળ વધી ગયું હજુ તો એઆઈ ને બે એ નહી થયા કોમર્શિયલ ક્યારે છેલ્લે એઆઈ નો શું રિલીઝ થયો હજુ ક્યાં ટાઈમ થયો હજુ એની પહેલ થાય છે એના રિએક્શન તો પછી આવે ને બહુ સારો ઉપાય મને લાગે છે કે સ્વયં શિસ્ત અને સ્વનિયમન આ બે મુદ્દાને આપણે સમજી લે અને જીવનમાં કેળવી લઈશું ને તો કોઈ પણ પ્રકારના એ આય કે એના પપ્પા કે એના દાદા કે કોઈ પણ આવશે ને તો આપણું મન સ્થિર રહેશે અને આપણે કંઈ વાંધો નહીં યાર સર આપને બીચ આપને બોલા થા કે રિલીજન ઓર જો ધર્મ હૈ વો અલગ હે ધર્મ ઇઝ સોસાયટી એઝ અ હોલ તો સર वो क्या हो? थोड़ा डिफरेंस बता पाएंगे एंड जो हम कन्वेंशनल रिलीजन बोलते हैं कि दिस रिलीजन, तो एक्चुअल में क्या हो बहुत अच्छा क्वेश्चन है तो जैसे मैंने थोड़ा बताया था कि धर्म क्या है कि एक दुनिया की सिस्टम चल रही है ठीक है इसमें सबका कुछ ना कुछ रोल है और उसका जो भी रोल है उसके हिसाब से वो चलता है तो उसी से दुनिया चलती है अभी मनुष्य का रोल क्या है वो हम हमारी बुद्धि से समझेंगे ठीक है ना क्योंकि हमारे पास बुद्धि है और फ्रीडम भी है और उसके कारण कभी क्या होता है कि हम वो भी कर लेते हैं जो हमें नहीं करना चाहिए जैसे एनिमल्स के लिए कोई धर्म नहीं है वो जो करता है वही धर्म है उसके पास फ्रीडम ही नहीं है चॉइस नहीं है तो वो यूनिवर्सल ऑर्डर में है ऑलरेडी सिंह कभी घास नहीं खाता है ठीक है ना उसको जो प्रोग्रामिंग है वही खाएगा बंदर है वो उसको जो खाना है जब जो करना है वही करेगा तो उससे यूनिवर्सल ऑर्डर है वो बाई डिफॉल्ट मेंटेन होता है मगर हम लोग क्योंकि हमें फ्रीडम मिली है और बुद्धि भी मिली है तो हम ऐसा काम करते हैं जिससे यूनिवर्सल ऑर्डर डिस्टर्ब होता है होता है ना हमने देखा है कितना सारा डिस्टर्बेंस होता है कितनी स्पीसीज लुप्त हो रही है अभी कितनी ऐसी स्पीसीज है जिसको हम लोग ने मारी डाला तो वो हमने क्या किया यूनिवर्सल ऑर्डर को डिस्टर्ब किया तो वो अधर्म है वो अधर्म है कि जिसके कारण ये जो यूनिवर्सल ऑर्डर है वो डिस्टर्ब होता है तो धर्म है वो एक कंसेप्ट है और वो सबके लिए अलग अलग होता है मेरा धर्म और आपका धर्म सेम नहीं हो सकता है मेरा धर्म मेरी स्थिति मेरी आयु मैं क्या हूँ उसके हिसाब से होता है आपका धर्म आपके हिसाब से होता है धर्म सबका अलग अलग होता है मगर उसका अलाइनमेंट है वो यूनिवर्सल ऑर्डर के साथ होना चाहिए वो समाज के लिए देश के लिए और विश्व के लिए ठीक होना चाहिए उसमें कोई गड़बड़ नहीं होनी चाहिए तो वो धर्म हो गया अभी जो संप्रदाय है या तो रिलीजियन है वो क्योंकि सभी लोगों में ऐसी समझ नहीं होती है कि मुझे क्या करना चाहिए क्या नहीं करना चाहिए सब लोगों में इतना वेल डेवलप्ड इंटेलेक्ट नहीं होता है उसके कारण क्या हुआ कि कोई महापुरुष आया जैसे तो लोगों ने उसको पूछा कि भाई हमें क्या करना चाहिए तो उन्होंने समझो जो स्थिति थी उसके हिसाब से सोल्यूशन बताया जैसे कोई बीमार हो के डॉक्टर के पास जाता है बोलते हैं आपको बुखार है तो आप अभी ऐसा खाओ ऐसा मत खाओ तो वो सिचुएशन के हिसाब से ऐसे लोगों ने या तो महापुरुषों ने उसको सोल्यूशन दिया ऐसे लोग इकट्ठे हो गए और काफ़ी बार ऐसे ही मानने लगे कि बस अभी तो यही अच्छा है अभी बुखार की स्थिति में आपको जो खाने के लिए डॉक्टर ने कहा वो हर रोज थोड़ी ना खाना है या तो वो टाइम पे आपको जो नहीं खाना है वो हर रोज नहीं खाना है ऐसा तो नहीं है आपको स्वस्थ जीवन जी रहा है तब जो खाना है वो खाओ तो उसका संकुचित अर्थ ऐसा हो गया किसी महापुरुष ने बोला कि आप ऐसा ये चार चीज़ें करो चार चीज़ें मत करो तो अभी उसके पीछे पीछे दस लोग पचास लोग पाँच सौ हजार पचास हजार होके लोग जुड़ गए और वो ऐसा समझने लगे कि बस अभी तो यही चार चीज़ें करनी है और ये चार चीज़ें नहीं करनी है डूज एंड डोंट्स अभी क्या सोच के करना है वो भूल गए और क्या करना है उसमें रह गया तो इसको संप्रदाय बोलते हैं कि जो बस इतना करो इतना मत करो ये कॉमन सबकी जो होती है उसमें उपासना पद्धति भी आती है तो इस भगवान का आप ध्यान करो या तो भगवान का ऐसा स्वरूप मानो ना मानो वो सब संप्रदाय में आ गया धर्मों में ऐसा कोई बंधन नहीं है धर्म में एक ही बंधन है कि आप जो भी करो वो यूनिवर्सल ऑर्डर में होना चाहिए आखिरी चर्चा जो હું એવું માનું છું કે વ્યક્તિની જે કંઈ જવાબદારી કે ફરજ છે ને એ જ એનો ધર્મ છે એ વ્યક્તિ પોતાના પ્રત્યેનો હોય સ્વ માટેનો હોય પરિવાર માટેનો હોય સમાજ માટેનો હોય કે સમગ્ર સૃષ્ટિ માટે એની જે જવાબદારી છે જે ફરજ છે એ જ ધર્મ છે પૂરું આ સુંદર ચર્ચા આપણે પૂરી કરીએ એ સિવાય આવતા ગુરુવારે આપણે અહીંયા એક જે કાર્યક્રમ કરવાના છે એ આ મહાભારતના ઉપર એપિક ગાઈડ ટુ એથિકલ લીડરશીપ મહાભારતના જે પણ પાત્રો જે છે એમાં એથિકલ લીડરશીપ કેવી રીતના છતી થાય છે એના ઉપર પ્રોફેસર પ્રતિકભાઈ કરીને છે પ્રોફેસર પ્રતિક પટેલ એ પોતાનું મંતવ્ય રજૂ કરવાના છે તો આવતા ગુરુવારે પણ આપમાંથી કોઈને રસ હોય અથવા આપના કોઈ મિત્રોને આ માહિતી તમે પહોંચાડી શકો ત્યારબાદ આવતા સોમવારે અહીંયા જ આ જ જગ્યાએ ગીતા સાનિધ્યનો આપણે કાર્યક્રમ કરીએ છીએ આ ગીતા સાનિધ્યના કાર્યક્રમમાં છેલ્લા લગભગ બેતાળીસ અઠવાડિયાથી દર સોમવારે સાંજના છ થી સાડા સાત આપણે ભગવદ્ ગીતાના અલગ અલગ વિષયો ઉપર અલગ અલગ અધ્યાયો ઉપર અલગ અલગ નિષ્ણાતો આવી અને પોતાની વાત રજૂ કરે છે અઢારમાં અધ્યાય માટે એના પ્રથમ દિવસે આપણી સાથે કૈવલ્ય સ્માર્ટ આવવાના છે તો આની અંદર પણ આપ સર્વ જોડાઈ શકો છો આ સિવાય આપણે અહીંયા ઓગણત્રીસમી તારીખે ઓગણત્રીસમી તારીખથી ત્રણ અલગ અલગ પ્રકારના કોર્સેસ કે જે જુવાનિયાઓ છે કે જેને ટેકનોલોજીમાં રસ છે અથવા કોઈ પણ વ્યક્તિ આ ત્રણ જે ઓગણત્રીસમી તારીખથી આપણે શરૂ કરીએ છીએ આ ત્રણ કોર્સેસ તેમાં પણ જોડાઈ શકો છો પહેલો છે વિડીયો એડિટિંગ એન્ડ ગ્રાફિક ડિઝાઇનિંગ આના ઉપર પણ આપ આપી શકો ત્યાર પછીનો આ જે છે પેરેન્ટિંગ ફોર પેરેન્ટિંગ કી પાઠશાલા પેરેન્ટિંગ કી પાઠશાળાના આપણા અહીંયા એક વોલેન્ટિયર પણ અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે કે જેમ એનો બાળ ઉછેર કેવી રીતના હોવો જોઈએ એના માટે એક પદ્ધતિ એક વિકસાવી છે આપણા શહેરમાં હસમુખભાઈ પટેલ કરીને જે ડીઆઈજી હતા એમણે આખી આ પદ્ધતિ અને એમની સાથે ઘણા બધા વોલન્ટિયર્સ સુરત શહેરના અને ગુજરાતભરના લોકો જોડાયા છે તો એ લોકોનો એક કાર્યક્રમ છે તો પેરેન્ટિંગ પાઠશાળાની અંદર પણ આપ અથવા પેરેન્ટ થનાર પેનર પેરેન્ટ ઓલરેડી છે અથવા એનો કોઈ પણ વ્યક્તિ આની અંદર જોડાઈ શકે છે અને ત્રીજો એક વર્કશોપ ઓગણત્રીસમી તારીખથી જ આ એક માનુની કરીને એક કાર્યક્રમ છે માનુનીમાં ખાસ કરીને જે હોમ મેકર્સ છે જે ગૃહિણીઓ છે એ ગૃહિણીઓને આપણે કેવી રીતના સજ્જ કરી શકીએ અને કયા કયા ઓપ્શન્સ એ લોકોની પાસે છે કામ ગૃહિણીઓ માટેનો માનુની કાર્યક્રમ પણ આપણે ઓગણત્રીસમી તારીખે આપણે કરીએ છીએ અને આ સાથે જ આ બંને વક્તાઓને આપણે ફરીવાર તાળીઓથી બિરદાથી અને આપ સર્વનો પણ ખૂબ ખૂબ આભાર કે આપ સર્વ સમય કાઢીને આવ્યા અને હવે આપણી પરંપરા મુજબ આપણે બે કામ હજી કરવાના છે સૌથી પહેલાં રાષ્ટ્રગીત ગાશું અને ત્યાર પછી એક કલેક્ટિવ ફોટોગ્રાફ લઈ અને આપણે છૂટા પડીએ નેક્સ્ટ થ્રી મિનિટ્સમાં રાષ્ટ્રગીત ગાઈએ